नमस्कार वाला विद्यार्थी मित्रों, गीता एजुकेशन ट्रस्ट संचालित संजय एंड प्रेरणादेव स्कूल केशोद यूट्यूब वीडियो लेक्चर्स में धोरण 6 विषय गणित पार्ट 3 में आप सबने हूँ आवकारु छूँ। तो विद्यार्थी मित्रों, आग अपने उदाहरणों अने 1.1 उपरांत एना प्रयत्न करोना दाखलाओनी सविस्तृत चर्चा करी, तो એનું તમે પુનરાવર્તન સતત ચાલુ રાખજો, બરાબર ને? કારણ કે સંખ્યા વાંચન, સંખ્યા જ્ઞાન એ જ આપણો પાયો છે। એટલે ઘણી વખત અમે જોતા હોઈએ છીએ કે ઇવન 10મા ધોરણના વિદ્યાર્થીઓને પણ સંખ્યા વાંચનમાં ભૂલ થતી હોય છે, તો એ આપણી મોટી નબળાઈ ગણાતી હોય છે। તો કોર્સ આગળ આગળ વધ્યા કરે ને આપણે હતા ત્યાં જ રહી જઈએ એવું ક્યાંક ન થાય, તો સમયાંતરે આ બધા મુદ્દાઓનું રિવિઝન કરો। ઉપરાંત વિડીયો લેક્ચર્સ દરમિયાન જે કંઈ પણ તમને હોમવર્ક આપવામાં આવે એ ખાસ કરો, કારણ કે જે ગેપ વચ્ચે મૂકેલો છે એ ગેપ માત્ર તમારા આ હોમવર્ક માટે જ મૂકેલો હોય છે, કે જેથી તમે સાનુકૂળ સમયે વ્યવસ્થિત બધું ગૃહકાર્ય કરી શકો અને પછી અહીંયા શીખવવામાં આવે એની સાથે તમારા જવાબોને કમ્પેર કરી તમારી ભૂલો શોધી શકો, તો તમે સરળતાથી આ બધું સમજી શકશો। તો હોમવર્કમાં તમને ઉદાહરણો પર આધારિત 1.2 આપેલું, એનું પહેલાં આપણે સોલ્યુશન સમજી લઈએ, ત્યાર પછી એના કેટલાક મુદ્દાઓની ચર્ચા કરશું આપણે આગળના, અને એના ઉપર આધારિત 1.3 ફરી તમને હોમવર્કમાં આપીશ, બરાબર છે? તો આવો આના દાખલાઓ આપણે સોલ્વ કરીએ। તો પહેલા દાખલાની રકમમાં જોવો જોઈએ, શાળામાં 4 દિવસ માટે પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। કાઉન્ટર પર પહેલા, બીજા, ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલ ટિકિટોની સંખ્યા અનુક્રમે 1094, 1812, 2050 અને 2751 છે। તમામ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો એમ કીધું છે। તો એ તો સિમ્પલી તમે ગણી શકો એવો દાખલો થયો ને, કુલ કીધું છે એટલે તમારે માત્ર શું કરવાનું છે, સરવાળો કરવાનો છે, બરાબર ને? તો અહીંયા આપણે 1094 પ્લસ 1812 પ્લસ 2050 પ્લસ 2751 માત્ર કરશું એટલે આ 4 દિવસની કુલ ટિકિટોની સંખ્યા આપણને મળી જશે, બરાબર? તો એ રીતે આપણે અહીંયા ગણતરી કરી લઈએ। તો દાખલો પેલો જે છે એનું સોલ્યુશન આપણે કઈ રીતે કરશું, તો પ્રથમ દિવસે 1094 વેચાય છે, બરાબર ને? મતલબ 1094 પ્રથમ દિવસે, ત્યાર પછી 1812 જે છે એ શું થયું છે, તો કે બીજા દિવસે વેચાયેલ ટિકિટોની સંખ્યા છે, અહીંયા દેખાય છે ને તમને 1812, તો એને અહીંયા આપણે પ્લસ કરી દઈએ। હવે એ જ રીતે 2050 હમણાં આપણે જોયું એમ શું થયું છે, તો કે ત્રીજા દિવસે વેચાયેલી ટિકિટો છે, બરોબર? તો અહીંયા આપણે 2050 લખી નાખીએ। અને ચોથા દિવસે આપણે હમણાં રકમમાં જોયું એ મુજબ શું છે, 2751 છે, બરાબર? તો અહીંયા આપણે પ્લસ કરીને શું લખવાનું રહેશે હજી, તો કે 2751, અને એ ક્યારે વેચાયેલી છે, તો કે ચોથા દિવસે। તો આ રીતે વેચાયેલી જે ટિકિટોની સંખ્યા છે, બરોબર ને, 4 દિવસની એ અહીંયા તમે જોઈ, એને અહીંયા આપણે સરવાળા સ્વરૂપે ગોઠવી દીધી છે। હવે સરવાળો જે છે એમાં તમારે કાળજી શું રાખવાની, તો કે એકમ, દશક, સો, બરાબર ને, એ બધા અંકો જે છે એ ખાસ જોઈ લેવાનું, નીચે નીચે આવવા જોઈએ, તો એ તો આપણે અહીંયા એ રીતે લખ્યા છે, બરોબર? હવે તમે આનો સરવાળો કરી નાખો, 4 + 2 કરશો એટલે 6 મળશે, અને 6 માં 1 નાખશો એટલે શું મળશે આપણને, તો કે 7 મળશે, બરાબર ને? તો એ રીતે આપણે અહીંયા પેલા વેલા શું લખવાનું થશે, તો કે 7। હવે દશકનો સરવાળો કરો, તો દશક ઉપર 9 ને 1 10, 10 માં 5 નાખો એટલે 15, 15 માં 5 નાખો એટલે 20, તો 20 નું શું મૂકી દેશું, 0, અને વધી કેટલી પડશે, તો કે 2। તો ફરી પાછા સરવાળો કરો, 8 ને 2 10, 10 માં 7 નાખીએ તો
17 અને 17 નો શું મૂકી દેશો 7 ડો ફરી વધી કેટલી પડશે 1 હવે 1 માં 1 નાખો તો 2 2 ને 1 3 3 ને 2 5 ને 5 માં 2 નાખીએ તો 7 મતલબ 7707 બરોબર ને એ જે જવાબ મળ્યો એ શું મળ્યું કહેવાય તો કે કુલ ટિકિટો નું વેચાણ થયું ગણાય બરાબર તો આ રીતે સરળતાથી તમે આવા દાખલા ગણી શકો છો તો હવે બીજા દાખલામાં જુઓ જો શેખર છે એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી બરાબર તેણે ટેસ્ટ મેચોમાં અત્યાર સુધીમાં 6980 રન બનાવ્યા છે અને તે કુલ 10000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે તો તેને હજુ વધુ કેટલા રનની જરૂર છે તો બહુ સેલો દાખલો થયો ને 10000 પૂરા કરવા છે અને 6980 ઓલરેડી બની ગયા છે બરાબર ને તો હવે 10000 જે છે એમાંથી બની ગયા છે 6980 એ બાદ કરી દીધો એટલે હવે એ બાદ બાકીનો જવાબ મળે એટલા હજી વધુ રન બનાવવાની જરૂર પડે કે ન પડે બરાબર ને તો 10000 માઈનસ માત્ર શું કરવાનું છે 6980 તો એ રીતે આપણે એની ગણતરી જોઈ લઈએ તો અહીંયા આપણે પહેલા શું લખશું કે 10000 રન બનાવવા છે બરોબર ને હવે એની સામે બાદ શું કરવાનું છે આપણે માઇનસમાં તો કે બની ગયા છે બાદ કરવા છે તો બની કેટલા ગયા છે તો કે 6980 અહીંયા એ લખી નાખીએ કે 6980 રન બની ગયા છે હવે આની આપણે શું કરવાનું થશે માત્ર તો કે બાદ બાકી તો અહીંયા એકમ દશક સો હજાર દસ હજાર અહીંયા સ્થાન ખાલી છે અહીંયા તમે ઈચ્છો તો શૂન્ય મૂકી શકો છો તો હવે એ રીતે બધા નીચે નીચે ગોઠવાઈ જવા જરૂરી હોય છે બરાબર ને તો હવે તમે બાદ બાકી કરી નાખો એકમથી તો શૂન્યમાંથી શૂન્ય જાય એટલે શું વધવાનું છે તો કે શૂન્ય પછી અહીંયા શૂન્ય છે એમાંથી આ આઠ જાય એમ છે તો કે નહીં અહીંયા આપણે શું લેવું પડશે દસકો તો અહીંયા ઘટાડવા પડે પણ શૂન્ય વચ્ચે આવતા હોય તો કંઈ ઘટે નહીં એટલે ત્યાં આપણે નવ મૂકીને અહીંયા શૂન્ય કરશું અથવા એક અર્થમાં આ સોમાંથી એક ઘટાડીને 99 કર્યા હવે અહીંયા તમે દસમાંથી આઠ કાઢો એટલે શું વધશે તો કે બે નવમાંથી નવ કાઢીએ તો શું વધશે તો કે શૂન્ય નવમાંથી છ જાય તો શું વધશે તો કે ત્રણ અને અહીંયા શૂન્યનું શૂન્ય બરોબર ને મતલબ 3020 રન હજુ એને બનાવવા પડે બરાબર ને એ રીતે વાક્ય લખી નાખાય કે 10000 રન પૂર્ણ કરવા માટે હજુ તેણે કેટલા રન બનાવવા પડે એમ છે તો કે 3020 રન બનાવવા પડશે બરાબર ને હવે એ જ રીતે જુઓ જોઈએ ત્રીજો જે પેટા છે એમાં ચૂંટણીમાં સફળ ઉમેદવાર 577,500 મત બરોબર તેમના નજીકના પ્રતિસ્પર્ધીએ 3,48,700 મત મેળવ્યા તો સફળ ઉમેદવારોએ કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી એ પણ આના જેવો દાખલો થયો કે ન થયો 3,48,700ની કમ્પેરિઝનમાં એણે કેટલા વધુ રન મેળવ્યા એ આપણે માહિતી મેળવી લઈએ એટલે એટલી સરસાઈથી એણે એ ચૂંટણી જીતી ગણાય મતલબ 577,500માંથી આપણે 3,48,700ની શું માત્ર કરી દેવાનું છે બાદ બાકી બરાબર ને તો એ રીતે સરળતાથી આ દાખલો પણ તમે ગણી શકો એમ છો તો અહીંયા આપણે એનું સોલ્યુશન સમજી લઈએ તો હવે કઈ રીતે કરશું પેલા વેલા તો કે 577,500 જે છે એ કોણે મેળવેલા છે તો કે સફળ ઉમેદવારે બરોબર હવે એની સામે પ્રતિસ્પર્ધી નજીકના જે છે એણે 3,48,700 મેળવા છે એને આપણે શું કરવાનું છે બાદ તો માઇનસ
348,700 મત નજીકના પ્રતિસ્પર્ધીએ મેળવેલા છે. તો હવે આની આપણે શું કરી નાખવાનું છે? માત્ર બાદ બાકી, બરોબર ને? તો બાદ બાકી જે છે એમાં આપણે આગળ જોયું એમ એકમ દશક સો એ બધું નીચે નીચે ગોઠવી અને પછી માત્ર તમારે શું કરી દેવાનું છે? તો કે જે પેલી સિમ્પલ આપણે બાદ બાકી કરતા હતા એ જ રીતે માત્ર બાદ કરી દેવાનું છે. હવે જોવો જોઈએ, આ શૂન્યમાંથી શૂન્ય જશે, હા શૂન્ય વધે, અહીંયા પણ શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય, પણ આ પાંચમાંથી સાત જાય એમ છે નહીં, કારણ કે પાંચ નાના છે ને સાત કેવા છે? મોટા. તો જો નાનામાંથી મોટું બાદ કરવાનું હોય અને ન જાતું હોય તો આપણે શીખી ગયા છીએ એના ઉપર દસકો લઈએ તો દસ ને પાંચ પંદર થાય છે. અહીંયા દસકો લીધો એટલે અહીંયા એક આંકડો ઘટાડવો પડે એટલે અહીંયા છ થયા. હવે આ પંદરમાંથી સાત કાઢીએ તો શું વધે છે? તો કે આઠ. પણ આ છમાંથી આઠ પાછા જાય એમ છે? તો કે નહીં. એટલે વળી અહીંયા જો આપણે દસકો લઈએ તો સોળ થાય છે અને ત્યાં દસકો લઈએ તો અહીંયા એક આંકડો ઘટી જાય. હવે સોળમાંથી આઠ જાય તો આઠ, છમાંથી ચાર જાય તો બે અને પાંચમાંથી ત્રણ જાય તો એ શું વધશે? તો કે બે. મતલબ 2,28,800, બરાબર ને? તો આ રીતે એ જે આપણને મળી સંખ્યા એ શું થયું કહેવાય? તો કે એક સરસાઈ થઈ કહેવાય, બરાબર ને? તો આટલાની સરસાઈથી એણે પેલા પ્રતિસ્પર્ધી જે છે એને હાર આપી કહેવાય, અથવા આટલી સરસાઈથી એ જીત્યા ગણાય, બરોબર ને? એ રીતે તમારે પછી એક વાક્ય લખી નાખાય. હવે ચોથા દાખલામાં જોવો જોઈએ, કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનામાં પ્રથમ સપ્તાહમાં 2,85,891 રૂપિયાના પુસ્તકો વેચ્યા, મહિનાના બીજા સપ્તાહમાં 4,768 રૂપિયાના પુસ્તકો વેચ્યા. તો બે અઠવાડિયા મળીને કેટલું વેચાણ થયું? ક્યાં સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું? તો બે દાખલા થયા ને આમાં. પેલા તો કુલ કેટલા વેચ્યા એ પૂછ્યું છે બે અઠવાડિયાના થઈને, એટલે તમે આ બેનો સરવાળો કરી નાખશો. પછી ક્યાં સપ્તાહમાં વધારે વેચાણ હતું એ તો તમે જોઈ શકો છો કે 2,00,000ની કમ્પેરિઝનમાં 4,00,000 જ મોટા હોય, અને કેટલું હતું એ જાણવું છે. તો આ 4,768,000માંથી 2,85,891 આપણે શું કરી દેશું? બાદ કરી દેશું, બરાબર ને? બસ. તો એવી રીતે થોડુંક પેલા રકમ વાંચીને આયોજન બનાવી લેવાનું, જવાબ કેમ આપણે આપવું હોય, બરાબર ને? અને એ રીતે પછી સરળ શબ્દોમાં આપણી ગણતરી કરી નાખવાની છે. અહીંયા આપણે હવે એ ગણતરી કરીએ, બરોબર? તો આન્સર આપણો 4 છે. એમાં કઈ રીતે આપણે ગણતરી કરશું? તો કે 2,85,891 રૂપિયા જે છે, બરોબર, એને પ્રથમ સપ્તાહમાં વેચાયેલા પુસ્તકોના મળ્યા છે એટલે આપણે એ પહેલા લખી નાખીએ. 2,00,000 પછી કેટલા હતા? તો કે 85,891 રૂપિયા પ્રથમ સપ્તાહ, બરોબર ને? હવે એ જ રીતે 4,768 રૂપિયા એને બીજા સપ્તાહમાં મળેલા છે તો એને આમાં શું કરી દઈએ? પ્લસ. એટલે આપણને કુલ પૂછ્યો છે જવાબ મળી જશે ને? તો 4,00,000 અને કેટલા છે? 768 રૂપિયા બીજા સપ્તાહના મેળા છે, બરોબર? તો આપણને કુલ પૂછ્યા છે એટલે હવે આ બંને જે રકમ થઈ એનો આપણે શું કરવાનું થશે? સરવાળો. તો અહીંયા 8 ને 1 9, 9 ને 6 15 નો પાંચડો વધી પડશે 1, 8 ને 1 9 ને 7 16 નો છગડો વધી પડશે 1, 5 માં 1 નાખીએ તો 6, અહીંયા 8 ના 8, 4 ને 2 6, તો 6,86,659 રૂપિયા, બરાબર ને? એ બંને સપ્તાહમાં થઈને કુલ વેચાણ થયું એમ આપણે આના આધારે કહી શકીએ એમ છીએ.
અહીંયા આટલા રૂપિયા બંને સપ્તાહના કુલ વેચાણથી મળ્યા. હવે બીજો આપણને પ્રશ્ન એમ પૂછ્યો હતો કે કયા સપ્તાહમાં વેચાણ વધારે થયું, તો એ તો તમે જોઈ શક્યા ને કે 4,768 રૂપિયા વધારે છે, એટલે બીજા સપ્તાહમાં વધારે વેચાણ થયું છે. અહીં બીજા સપ્તાહમાં વધારે વેચાણ થયેલ જોવા મળે છે. હવે કેટલું એ જોતું છે તમારે, તો આજે 4,768 છે, એમાંથી 2,85,891 પહેલા સપ્તાહનું વેચાણ બાદ કરી દઈએ આપણે, બરોબર ને? તો 4,768 રૂપિયા શું છે, તો કે બીજા સપ્તાહનું વેચાણ. અને માઇનસ હવે શું કરી દેવાનું છે, તો કે 2,85,891 રૂપિયા શું છે, તો કે પ્રથમ સપ્તાહનું વેચાણ, બરોબર. હવે આની બંનેની આપણે બાદબાકી કરવી છે, તો એકમથી ચાલુ કરો, 8માંથી 1 જાય તો 7, 6માંથી 9 જશે નહીં, તો અહીંયા 6 ઉપર 10કો લઈએ એટલે 16 થાય, ને ત્યાં 10કો લ્યો તો અહીંયા એક આંકડો ઘટે. હવે 16માંથી 9 જાય તો શું વધશે, 7, 6માંથી 8 જશે નહીં એટલે ફરી 6 ઉપર 10કો લઈએ તો 16 થાય, ત્યાં 10કો લેશો તો અહીંયા 9 થઈ જશે, ને અહીંયા કેટલા આવી જશે, 3. હવે 9માંથી 5 કાઢીએ તો શું વધશે, પેલા અહીંયા જોઈ લ્યો, 16માંથી 8 કાઢીએ તો શું વધશે, 8. પછી આ 9માંથી 5 કાઢો તો શું વધે, 4. આ 9માંથી 8 કાઢો તો શું વધે, 1. અને આ 3માંથી 2 કાઢી નાખીએ તો શું વધે, 1. મતલબ 1,14,877 રૂપિયા, બરોબર ને? આટલું વેચાણ વધારે થયું છે. પ્રથમ કરતા બીજા સપ્તાહમાં વેચાણ વધારે થયું છે, બરોબર ને? તો આ રીતે આ દાખલાઓમાં ખાસ કંઈ છે નહીં, જો તમે થોડુંક ધ્યાન રાખશો તો ત્રીજા ધોરણનું રિવિઝન છે એમ કહી શકીએ આપણે, બરોબર ને? હવે 5મા દાખલામાં આપણને શું કીધું છે જુઓ જોઈએ. 6, 2, 7, 4, 3 નો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધવાનો છે. તો એ તો આપણે આગળ શીખી ગયા ને, મોટી સંખ્યા કેમ બનાવવી, નાની સંખ્યા કેમ બનાવવી, બરોબર ને? આપેલ અંકોનો એક જ વખત ઉપયોગ કરવાનો છે, તો મોટા અંકને આગળ લેતું જવાનું, અને નાની સંખ્યા બનાવવી હોય ત્યારે નાના અંકને આગળ લેતું જવાનું છે. ધ્યાન આપણે શું રાખવાનું છે, તો કે જો શૂન્યવાળી સંખ્યા હોય તો આગળ શૂન્ય લેવાથી કોઈ અર્થ રહેતો નથી, એટલે આગળ આપણે શૂન્યને લેશું નહીં, બરોબર ને? બાકી મોટી સંખ્યા જે છે એમાં તો એ પ્રશ્ન આવવાનો નથી, કારણ કે એમાં તો તમે જાણો છો કે શૂન્ય જે છે એ સિવાયના અંકો જ મોટા હોય છે, શૂન્ય સૌથી નાનો અંક હોય છે, બરાબર ને? તો અહીંયા હવે મોટી સંખ્યા પહેલાં કઈ બનાવશો તમે, તો કે સૌથી પહેલાં 7 લેશો, પછી 6 લેશો, પછી 4 લેશો, 3 અને 2, બરાબર ને? તો એ રીતે મોટી સંખ્યા બની ગયા, પછી નાની સંખ્યા બનાવી નાખો. પહેલાં 2 લઈ લ્યો, પછી 3 લઈ લ્યો, 4 લઈ લ્યો, 6 લઈ લ્યો અને 7 મૂકી દ્યો. એ રીતે બંને સંખ્યાઓ બની જાય પછી મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને આપણે બાદ કરી દેવાની છે, બરાબર ને? તો એ રીતે આપણે સિમ્પલ ગણતરી છે આવો કરી નાખીએ. તો પેલા આપણો આન્સર 5 જે છે એમાં આપેલા અંકોથી બનતી મોટી સંખ્યા બનાવવી છે,
તો પેલો અંક કયો લીધો તો આપણે 7 ત્યાર પછી 6 ત્યાર પછી 4 આવતા હતા ત્યાર પછી શું આવતું હતું તો કે 3 પછી આવતું હતું છેલ્લે 2 બરોબર ને એ રીતે તમને જે 5 અંક આપ્યા હતા એનાથી બનતી સૌથી મોટી સંખ્યા 76432 બનતી હતી બરોબર હવે નાની સંખ્યા જે છે એમાં અને તફાવત મેળવવો છે તો અહીંયા બાદબાકીનું ચિહ્ન મૂકી દો હવે નાની સંખ્યા બનાવવી છે તો પહેલા 2 લઈ લ્યો પછી 3 4 તો ન્યાને ન્યા જ રહેશે પછી 6 અને 7 બરોબર ને આ જે બની એ આપેલ અંકોથી બનતી કેવી સંખ્યા બની કહેવાય તો કે નાની સંખ્યા હવે આ રીતે બંને સંખ્યાઓ બની ગઈ એનો આપણે શું કરવાનું છે તફાવત તફાવત મતલબ બાદબાકી કરવી છે તો પહેલા જુઓ જોઈએ આ 2 છે એમાંથી 7 જશે નહીં કારણ કે 2 નાના છે તો 2 ઉપર 10 કો લેશો તો 12 થશે અહીંયા 10 કો લેશો તો અહીંયા એક આંકડો ઘટે એટલે 2 થઈ ગયા હવે 12 માંથી 7 કાઢીએ એટલે 5 વળી આ 2 માંથી 6 જાય એમ છે નહીં એટલે પાછા આપણે 2 ઉપર 10 કો લેશો તો શું થઈ જશે અહીંયા તો કે 12 થઈ જશે અને અહીંયા 10 કો લઈએ તો અહીંયા એક આંકડો ઘટે એટલે 3 થઈ જાય હવે આ 12 થયા તા એમાંથી 6 કાઢી નાખીએ તો શું વધે તો કે 6 હવે અહીંયા 3 થયા તા એમાંથી પાછા 4 જાય એમ છે તો કે નહીં એટલે વળી ન્યા જો 10 કો લઈએ તો 13 થઈ જશે પણ ન્યા 10 કો લઈએ તો અહીંયા ડાબી બાજુ એક આંકડો ઘટે એટલે 5 થાય પછી આ 13 માંથી 4 કાઢી નાખીએ તો શું વધે તો કે 9 5 માંથી 3 કાઢી નાખીએ તો શું વધે તો કે 2 અને 7 માંથી 2 કાઢી નાખીએ તો શું વધે તો કે 5 મતલબ 52965 બરોબર ને એ માગેલ તફાવત થશે અર્થાત એ જ આપણો જવાબ થઈ ગયો કે ભાઈ તો એ જ રીતે પાંચમો દાખલો જે છે એ તમને સમજાઈ ગયો હશે તો હવે છઠ્ઠો દાખલો આપણે સમજી લઈએ તો છઠ્ઠામાં પહેલા શું કરવું એ જોઈ લેવાનું રકમ ઉપરથી કે મશીન એક દિવસમાં સરેરાશ 2825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે તો જાન્યુઆરી 2006 માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે બરોબર ને તો જાન્યુઆરી જે છે એમાં આપણે જાણીએ છીએ એમ 31 દિવસ હોય છે હવે એક દિવસમાં 2825 સ્ક્રૂ બનતા હોય તો 31 દિવસમાં 2825 ગુણ્યા શું કરવું પડશે આપણે 31 બરોબર ને તો એ પણ એ રીતે સરળતાથી ગણી શકશો ને આપણે તો આવો એની ગણતરી સમજી લઈએ તો આપણો આન્સર 6 જે છે એમાં શું કરશું આપણે તો કે એક દિવસનું આપણને રકમમાં આપ્યું છે મુજબ 2825 સ્ક્રૂનું ઉત્પાદન થાય છે તેથી 31 દિવસમાં 2825 ગુણ્યા 31 બરોબર ને સ્ક્રૂનું ઉત્પાદન થાય હવે એ ગણતરી જે છે એ આપણે જોતી હોય 2825 ગુણ્યા 31 શું કામ કરી રહ્યા સમજાઈ ગયું તમને અહીંયા જાન્યુઆરી 2006 તો જાન્યુઆરીના દિવસ તમે જાણો છો 31 હોય છે હવે આ ગણતરી માટે આપણે અહીંયા તમને 31 નો ઘડિયો ન આવડતો હોય બરોબર ને એટલે આપણે અહીંયા શું કરીએ તો કે સાઈડમાં 2825 અને ગુણાકાર કોના વડે કરી નાખશું તો કે 31 વડે તો એકમ અને દશકથી ગુણવાનું છે એટલે દશકનું પહેલા શૂન્ય પછી 3 5 15 નો શું મૂકી દેશું પાંચડો અને વધી કેટલી પડશે 1 2 તેરી 6 6 માં 1 નાખીએ તો શું આવશે 7 8 તેરી 24 નો ચોકડો મૂકશું ને વધી કેટલી પડશે 2 2 તેરી 6 ને 6 માં 2 નાખીએ તો શું આવશે 8 હવે એકમથી ગુણીએ એટલે કાંઈ શૂન્ય હોય નહીં સીધો ગુણાકાર મૂકો અહીંયા 5 એકુ 5 પછી 1 છે એ 2 ને ગુણે એટલે 2 એકુ 2 પછી 1 8 ને ગુણે એટલે 8 એકુ 8 પછી 1 2 ને ગુણે એટલે 2 એકુ 2 બરોબર ને
હવે આનો બંનેનો આપણે શું કરી નાખશું તો કે સરવાળો અહીંયા 5 ના 5 5 ને 2 7 8 ને 7 15 નો પાંચડો વધી પડશે એ 4 ને 5 5 માં 2 નાખીએ તો 7 અને 8 ના 8 મતલબ 87575 મળ્યા આપણે બરોબર ને તો એ જે મળ્યા એ શું થયું કહેવાય તો કે જાન્યુઆરી નું કુલ ઉત્પાદન થયું કહેવાય બરોબર એટલે અહીંયા આપણે લખી નાખીએ બરાબર 87575 સ્ક્રુ અને કયા માસમાં તો કે જાન્યુઆરી કઈ સાલ આપી હતી તો કે 2006 માં કુલ ઉત્પાદન થયું હશે બરોબર ને તો છઠ્ઠો દાખલો જે છે એ સામાન્ય ગુણાકારનો દાખલો છે બીજું કંઈ એમાં હતું નહીં હવે ત્યાર પછી સાતમા દાખલામાં જોવો જોઈએ એક વેપારી પાસે 78592 રૂપિયા હતા બરોબર હવે 1200 નો એક એવા 40 રેડિયો સેટ ખરીદવા ઓર્ડર આપ્યો ને ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે રકમ બરોબર વાંચી લીધી હવે એને સમજવાનો પ્રયત્ન કરો તો કે 1200 નો એક એવા 40 રેડિયા લેવા હોય એક રેડિયાના 1200 તો 40 રેડિયાના કેટલા થાય ગણવા હોય તો 1200 ગુણ્યા પેલા શું કરવું પડશે તો કે 40 તો એ ગુણાકાર તો તમને મોઢે આવડી જવો જોઈએ અહીંયા તમને 12 આપ્યા છે 4 આપ્યા છે તો એનો ગુણાકાર 12 ગુણ્યા 4 એટલે 48 ને પાછળા 1 2 ને 3 શૂન્ય બીજા લગાડો મતલબ કુલ 48000 રૂપિયા થયા કે ન થયા રેડિયો સેટના હવે એ 48000 રૂપિયાની સામે એની પાસે હતા 78592 તો એ 78592 માંથી તમે આ 48000 જે રેડિયો સેટના આપ્યા એ બાદ કરો બરોબર ને તો એ બાદ કરો એટલે જે જવાબ મળે તમને એ આપણો જવાબ થઈ ગયો કે ન થઈ ગયો બસ તો રકમ વાંચીને આ રીતે આયોજન બનાવી લીધું હવે એ આયોજન મુજબ આપણે અહીંયા ગણતરી કરી નાખવાની બરોબર ને આવો ગણતરી સમજ લખી લઈએ તો ગણતરીમાં રકમ મુજબ પહેલા શું કીધું હતું આપણને તો કે 78592 હતા હવે 1200 નો એક એવા 40 રેડિયા ખરીદ્યા છે બરોબર ને તો 1200 રૂપિયાના એક લેખે 40 રેડિયાના 1200 ગુણ્યા 40 હવે આમાં કઈ દશકનું શૂન્ય લેવાની જરૂર નથી મેં તમને કીધું ને પાછળના બે શૂન્ય નાનું એક શૂન્ય મતલબ પેલા ત્રણ શૂન્ય મૂકી દો અને પછી આગળ અહીંયા 12 છે ને અહીંયા 4 છે એટલે 12 ચોક તમને મોઢે આવડતા જ હોય 48 બરોબર મતલબ 48000 રૂપિયા ચૂકવવાના થાય હવે રકમ મુજબ આપણને શું કીધું છે કે એની પાસે 78592 રૂપિયા હતા તો એનો ઉલ્લેખ હવે કરી દઈએ આપણે કે 78592 રૂપિયા હતા હવે એમાંથી 48000 રૂપિયા ચૂકવવાના થાય છે બરોબર ને તો જે ચૂકવવાના થાય છે અહીંયા રકમમાં તમને આપ્યા છે ને 1200 ને 48592 રૂપિયા હતા ને 1200 નો એક એવા 40 રેડિયા એટલે 1200 ગુણ્યા 40 કર્યા ને આપણે 48000 ચૂકવવાના થાય છે તો એ હવે શું કરી દઈએ આમાંથી તો કે બાદ કરી દઈએ તો હવે આની આપણે બાદબાકી કરીએ એ તો તમને આગળ આપણે બે ત્રણ દાખલાઓમાં કરી છે એટલે હવે બરોબર સમજાઈ ગઈ હશે એકમથી બાદબાકી કરો તો બેમાંથી શૂન્ય જાય એટલે શું વધશે તો કે 2 પછી 9માંથી શૂન્ય કાઢીએ તો 9 પછી અહીંયા 5 છે ને એમાંથી શૂન્ય કાઢીએ તો શું વધવું જોઈએ તો કે 5 જ વધે અને આ 8માંથી 8 કાઢી નાખીએ તો શું વધે તો કે શૂન્ય વધે
અને આ સાતમાંથી આ ચાર કાઢી નાખીએ તો શું વધે? તો કે ત્રણ વધે, મતલબ 30,592 રૂપિયા. બરોબર ને? તો 30,592 રૂપિયા હજુ એની પાસે બાકી રહે. મતલબ આ જે છે એ આપણો શું થઈ ગયો કે ભાઈ, જવાબ થઈ ગયો કે ભાઈ. બરાબર ને? સાતમા દાખલાનો. હવે એવી રીતે આઠમો દાખલો સમજી લેવાનો. તો એમાં વિદ્યાર્થી જુઓ જોઈએ, 7,236 નો 56 દ્વારા ગુણાકાર કરવાનો હતો. બરોબર? એને બદલે એણે 65 વડે ગુણાકાર કર્યો. તો સાચા જવાબ કરતા કેટલો ગુણાકાર વધારે આવ્યો હશે? બરોબર ને? તો પહેલી નજરે તો તમે શું કરો? તો કે ભાઈ 65 વડે ગુણો. બરોબર? પછી તો કે 56 વડે ગુણો. પછી બંનેનો તફાવત મેળવો. બરોબર? હવે એવું જો તમારે ન કરવું હોય તો અહીંયા તમને જુઓ ઈશારો આપ્યો જ છે કે બંને ગુણાકાર કરવાની જરૂર છે? તો ખરેખર નથી, કારણ કે એણે ગુણાકારમાં 56 ને બદલે 65, મતલબ 9 વધારે ગુણી નાખ્યા છે. બરોબર ને? 65માંથી 56 કાઢો તો કેટલા વધે? તો કે 9. તો તમે 9 વડે જે આ બંનેનો તફાવત છે 65માંથી 56, 9 એ 9 વડે 7,236 ને ગુણી નાખો. બરોબર? એટલો એણે વધારે ગુણાકાર કર્યો કહેવાય કે ન કહેવાય? તો એ રીતે તમને સેલો પડે આ દાખલો. બે ગુણાકારો અલગ અલગ કરવાની કોઈ જરૂર છે નહીં, પણ તમારે તાળો મેળવવા માટે કરવો હોય તો અલગ વસ્તુ છે. બરોબર ને? તો રકમ મુજબ હમણાં આપણે ચર્ચા કરી, એમ પેલું કામ શું કરશો? તો કે જો જટિલ ગણતરી બનાવવી હોય ને તો તમે 7,236 ને 65 ગુણો, પછી 56 ગુણો, પછી બે નો તફાવત મેળવો. પણ આપણે સંક્ષિપ્તમાં જ ગણવો છે. તો 7,236 ના 65 સાથેના ગુણાકારમાંથી 7,236 ના 56 સાથેનો ગુણાકાર જ બાદ કરવાનો છે. એટલે બાદબાકીમાં સમૃદ્ધતાના ગુણધર્મ મુજબ તમે 7,236 ને સામાન્ય કાઢો તો કૌંસમાં 65 ઓછા 56. બરોબર ને? મતલબ 7,236 ને તમારે 65 માઇનસ 56 એટલે કે 9 વડે ખાલી ગુણવાના થાય છે. તો અહીંયા હું તમને એ સમૃદ્ધતાના ગુણધર્મની સંક્ષિપ્ત જાણકારી મળે એ માટે એક લખું છું. બાકી તમે તો સીધે સીધી ગણતરી કદાચ કરી નાખશો તો કોઈ પ્રોબ્લેમ થાય એમ છે નહીં. બરોબર ને? તો અહીંયા આપણે એ દાખલાની જે ગણતરી છે એ જોઈ લઈએ. તો એ આપણો આઠમો દાખલો છે. બરાબર ને? તો 7,256 એને પહેલા આપણે કોના વડે ગુણવા પડે એમ હતા? તો કે 65 વડે. બરોબર? અને એ 65 વડેનો જે ગુણાકાર છે એમાંથી આપણે શું બાદ કરવાનું થતું હતું? તો કે 7,256 અને ગુણ્યા કેટલા હતા? 7,256 નથી પણ શું છે? 36. તો 7,236 જે છે એને આપણે પેલા કેટલા વડે ગુણવા પડે એમ હતા? 65 વડે. બરોબર? અને એ જે જવાબ મળે એમાંથી આપણે 7,236 નો કોની સાથેનો ગુણાકાર બાદ કરવાનો થતો હતો? તો કે 56 સાથેનો. તો આમાં હમણાં મેં તમને કીધું એમ સમૃદ્ધતાના ગુણધર્મ મુજબ 7,236 જે છે ને એ સામાન્ય ઘટક છે. જુઓ બેયમાં, મતલબ ગુણાકાર જે છે એનું બાદબાકી ઉપર વિભાજન થયેલું છે. તો હવે તમારે વિભાજનના ગુણધર્મ મુજબ આ દાખલો ગણવો હોય તો 7,236 ને તમે 12 લઈ લેશો એટલે કૌંસમાં તમારી પાસે શું વધશે? તો કે 65 માઇનસ 56. હવે 65 માઇનસ 56 જે છે એનો જવાબ એ તમે સરળતાથી ગણી શકો એમ છો. 7,236 પછી ગુણ્યા અને 65માંથી 56 કાઢતા તો તમને આવડે છે 9. હવે 9 વાળો ગુણાકાર છે એ પણ તમે આડો ગુણાકારે કરી શકો એમ છો. બરાબર ને? આમાં કાંઈ બીજું દશકનું શૂન્ય કેવું કાંઈ છે નહીં. અહીંયા તમે 9 6 54 નો શું મૂકી દેશો? તો કે ચોકડો. અને વધી કેટલી પડશે? તો કે 5. પછી 9 3 27માં 5 નાખો તો શું આવશે? તો કે 32. 32 નો શું મૂકી દેશો? તો કે બગડો. ફરી પાછી વધી કેટલી મૂકશો અહીંયા? તો કે 3. હવે 9 2 18. 18 માં 3 નાખો તો શું આવશે? તો કે 21.
તો 21 નો શું મૂકશો એકડો વધી કેટલી પડશે તો કે 2 પછી 9 7 63 ને 63 માં 2 નાખીએ તો શું આવશે તો કે 65 મતલબ 65124 બરાબર ને આટલો ડિફરન્સ આવ્યો પણ હમણાં મેં તમને કીધું ને એમ જો આપણે આ નિયમ ન જાણતા હોઈએ તો આપણે શું કરત તો કે પેલા વેલા 7236 છે આ કરવાની જરૂર નથી હો માત્ર તમને સમજૂતી માટે કહું છું તો 7236 જે છે એને ગુણ્યા આપણે 65 કરત બરાબર ને તો 65 વડે ગુણીએ આપણે એટલે દશકનો શૂન્ય પછી વધી 6636 36 નો મૂકશો છગડો ને વધી કેટલી પડશે તો કે 3 પછી 6 તેરી 18 માં 3 નાખીએ તો 21 21 નો એકડો ને વધી કેટલી પડશે 2 2 6 12 12 માં 2 નાખીએ તો 14 14 નો ચોકડો એટલે વધી કેટલી પડશે 1 7 6 42 ને 42 માં 1 નાખીએ તો શું આવશે તો કે 43 5 6 30 નો શૂન્ય ને વધી કેટલી પડશે તો કે 3 5 તેરી 15 15 માં 3 નાખીએ તો 18 18 નો આઠડો ને વધી કેટલી પડશે તો કે 1 5 2 10 10 માં 1 નાખીએ તો 11 11 નો શું આવશે એકડો ને વધી કેટલી પડશે તો કે 1 5 7 35 35 માં 1 નાખીએ તો શું આવશે તો કે 36 ને હવે આનો બંનેનો શું કરવાનું થશે આપણે તો કે સરવાળો તો અહીંયા શૂન્ય નો શૂન્ય 8 ને 6 14 નો ચોકડો ને વધી પડશે 1 1 ને 1 2 2 ને 1 3 6 ને 4 10 નું શૂન્ય ને વધી પડશે 1 3 ને 1 4 4 માં 3 નાખીએ તો 7 અને અહીંયા 4 ના 4 મતલબ એ જવાબ આપણને 4,70,340 મળ્યો બરાબર હવે તમે શું કરત બીજો ગુણાકાર કયો કરત તો કે 7236 એને કોના વડે ગુણત તો કે 56 વડે તો આ ગુણાકાર માટે એકમ અને દશક થી ગુણો એટલે દશક નો શૂન્ય પછી 6 5 30 નો શૂન્ય ને વધી પડશે 3 પછી 5 તેરી 15 ને 3 18 નો આઠડો ને વધી પડશે 1 2 5 10 ને 1 11 નો એકડો ને વધી પડશે 1 7 5 35 માં 1 નાખીએ તો શું આવશે તો કે 36 હવે 6 6 36 નો છગડો ને વધી પડશે 3 6 તેરી 18 ને 3 21 નો એકડો ને વધી પડશે 2 6 2 12 12 માં 2 નાખીએ તો 14 14 નો ચોકડો ને વધી પડશે 1 6 7 42 માં 1 નાખીએ તો શું આવશે તો કે 43 હવે આનો 2 નો પાછો શું કરવાનું થશે આપણે તો કે સરવાળો તો અહીંયા જુઓ જોઈએ 6 ના 6 1 ના 1 8 ને 4 12 નો બગડો વધી પડશે 1 1 ને 1 2 2 માં 3 નાખો તો 5 છ ને ચાર 10 નું શૂન્ય વધી પડશે 1 3 ને 1 4 હવે આ જે 4,70,340 આપણો પહેલો જવાબ હતો બરાબર ને 65 વડા ગુણાકારનો એમાંથી આ 4,05,216 ને આપણે બાદ કરીએ તો શું મળે છે જુઓ જોઈએ તો કે 4,70,340 અને માઇનસ શું કરવું પડશે તો કે 4,05,216 તો હવે આ બાદબાકી જે છે એના તો આપણે ઘણા દાખલા કર્યા ને શૂન્યમાંથી 6 જશે નહીં એટલે અહીંયા જો આપણે 10 કો લઈ લઈએ અહીં એક આંકડો ઘટે એટલે 3 થાય હવે 10 માંથી 6 કાઢી નાખીએ તો 4 પછી આ 3 હતા ને એમાંથી આ 1 કાઢી નાખીએ તો 2 પછી આ 3 હતા ને એમાંથી 2 કાઢી નાખીએ તો 1 પછી આ શૂન્યમાંથી 5 જશે નહીં એટલે અહીંયા 10 કો લઈએ તો અહીંયા 6 વધે છે 10 માંથી 5 જાય તો 5 6 માંથી શૂન્ય જાય તો 6 અને 4 માંથી 4 જાય તો 0 હવે જુઓ જો અહીંયા આ જવાબ તમને 65124 મળ્યો અને અહીંયા જે મળ્યો તો જવાબ એ પણ કેટલો હતો તો કે 65124 જ હતો અહીંયા પણ બરોબર ને પણ તમે જોઈ શક્યા કે આ જે હતો એમાં આપણે માત્ર 3 જ સ્ટેપમાં અને કોઈ જાતની જટિલ ગણતરી વિના મૌખિક ગણી નાખ્યું
જ્યારે આમાં આટલા બે મોટા ગુણાકારો કર્યા પછી બાદબાકી કરી તો એ અઘરું થયું કે ન થયું થોડું? તો ટૂંકમાં આવી રીતે આ બધા ગુણધર્મો યાદ રાખવાના આવશે આપણે, બરાબર ને? સમૃદ્ધતાનો ગુણધર્મ કહેવાય. આવું જ સરવાળામાં પણ ક્યારેક થાય ને તમારે, તો સરવાળો પણ આવી જ રીતે બંનેનો કૌંસમાં કરી લેવાનો ને પછી સીધું ગુણી નાખવાનો. અલગ અલગ ગુણાકારો કરીને પછી સરવાળો પણ કરવાની જરૂર નથી, આવશે આપણે આગળ આ બધું ગણવાનું, બરાબર ને? તો આ દાખલાને હવે આ રીતે કરતા નહીં, હં, આ તો માત્ર મેં તમને સમજૂતી માટે આપ્યો છે. તમારે તો માત્ર આ ત્રણ સ્ટેપમાં જ આ દાખલો ગણી નાખવાનો છે. તો હવે આ આઠ દાખલા પછી આપણે આગળ જોઈએ પાછું. તો હવે વિદ્યાર્થી મિત્રો, નવમા દાખલામાં જોવો જોઈએ, શર્ટ સીવડાવવાનો છે, બરાબર ને? હવે એ માટે આપણને શું કીધું છે? તો કે 2 મીટર 15 સેમી એક શર્ટ માટે કાપડની જરૂર છે, અને એવા 40 મીટર આપણી પાસે કાપડ પડ્યું છે, તો કેટલા શર્ટ બનશે, બરોબર? અને કેટલું કાપડ બચશે? તો એ તો તમે એમનેમ સિમ્પલી સમજી શકો એ વાત છે ને, ભાગાકારનો દાખલો થશે. ને અહીંયા તમને હિન્ટ પણ આપી દીધી છે, જુઓ, માહિતીને સેમી ફેરવો. જો સેમીમાં ન ફેરવો તો પોઈન્ટ વાળો ભાગાકાર આવડે તો તમે 2.15 ભાગ્યા 40 કરો તો ચાલે, બરોબર? પણ ભાગાકાર પોઈન્ટ વાળા દશાંશ પૂર્ણાંકના ન આવડતા હોય એવું ગણો તમે તોય કઈ ચિંતાની જરૂર નથી. 40 મીટર છે મતલબ 1 મીટર એટલે 100 સેમી, તો 40 મીટર એટલે 40 × 100 કરો એટલે 4000 સેમી છે તમારી પાસે. હવે 2 મીટર 15 સેમી હોય તો એક શર્ટ બની જતો, તો મતલબ 215 માંથી એક શર્ટ બને છે. તો 4000 સેમી માંથી કેટલું એટલે 4000 ભાગ્યા 215 કરો ને પછી જે શેષ વધે એટલું કાપડ બાકી બચશે, એ આ જવાબ થઈ ગયો, બરોબર ને? એમ રકમ ઉપરથી પેલા આયોજન બનાવી લેતા જાઓ. હવે એ આયોજન મુજબ આપણે ગણતરી થોડીક ટૂંકમાં કરી નાખીએ અહીંયા. તો આપણો જવાબ કેવી રીતે લખવો એ બરોબર સમજી લ્યો હવે તમે. તો શું આપ્યું છે આપણને પેલા? તો કે એક શર્ટ બનાવવા 2 મીટર અને ઉપર પાછા 15 સેમી આપ્યા છે, બરાબર 1 મીટર એટલે 100 સેમી, તો 2 મીટર એટલે 200 સેમી, એમાં 15 સેમી બીજા ભેળવી દો એટલે કે 215 સેમી, બરોબર ને? કાપડ જોઈએ, પછી આપણને એમ કીધું છે રકમમાં કે 4 મીટર, બરોબર ને? તો 40 મીટર કીધું છે આપણને, તો 40 મીટર કાપડમાંથી કેટલા બનશે? તો 40 મીટર આપણી પાસે કાપડ છે, એના આપણે સેન્ટીમીટર કરવા હોય તો શું કરશું આપણે? તો કે 40 મીટર × 100 તમે 100 કરી નાખો એટલે કેટલા આવશે? તો કે 4000 સેમી, બરોબર ને? તો 4000 સેમી કાપડમાંથી બનતા શર્ટ ની સંખ્યા બરાબર શું કરવું પડશે આપણે? તો કે 4000 ભાગ્યા કેટલા કરી નાખવા પડશે? 215. હવે 4000 ભાગ્યા 215 જે છે એ તો સામાન્ય ભાગાકાર થયો, બરોબર ને? એ તો તમને એમને મેં આવડતો જ હોય ને. તો તમારે જો સંક્ષિપ્ત રૂપ આપી દેવું હોય તોય વાંધો નહીં, અને સીધો ભાગાકાર કરી નાખો તોય કાંઈ ફરક પડતો નથી, બરોબર? તો આપણે અહીંયા 4000 ભાગ્યા 215 જે છે એ ગણતરી થોડી સાઈડમાં દર્શાવી દઈએ. આ 4000 એને કોના વડે ભાગવા છે? તો કે 215 વડે. તો હવે 215માં જુઓ છો 400 છે પેલા ત્રણ આંકડા, એટલે 215 × 2 = 430 તો વધી જાય, એટલે તમારે 215 એક ભાગ લાવવો પડે કે નહીં, બરાબર ને? તો તમે પેલા વેલા સીધો ભાગ કેટલાય હલાવી દેશો? તો કે 215 × 215. હવે અહીં તમે 10 કો લેશો તો 10 માંથી 5 જાય તો 5, અહીં 9 થયા હોય 9 માંથી 1 જાય તો 8, અહીં 3 થયા હોય 3 માંથી 2 જાય તો 1, પછી તમે ઉપરથી 0 ઉતારો એટલે 1850 થાય છે. તો હવે તમે 218 કરો તો 1600 ને 15 × 8 = 120, બરાબર ને? તો 1600માં 120 નાખો એટલે 1720,
પછી જો તમે નવા કરવા જાત તો 200 નવા 1800 અને 15 નવા 135 ભાઈ તો વધી ગયા કે ન વધી ગયા 1935 એટલે તમારે આના ઉપરથી નક્કી થઈ ગયું ને કે 8 વડે ભાગ આલે એમ છે બરોબર તો હવે આપણે શું કરશું અહીંયા તો કે 215 8 ને 215 8 હમણાં આપણે જોયું એમ કેટલા થયા તો કે 208 1600 ને 15 8 120 1600 માં 120 નાખો એટલે 1720 હવે આની તમે બાદબાકી કરો એટલે શૂન્ય 5 માંથી 2 જાય તો 3 8 માંથી 7 જાય તો 1 અને 1 માંથી 1 જાય તો શૂન્ય તો જો જોઈએ અહીંયા આપણને જે ભાગફળ મળ્યું છે એ કેટલું મળ્યું તો કે 18 બરોબર ને તો એનો અર્થ કેટલા શરત બનવા જોઈએ આમાંથી તો કે 18 શરત બનવા જોઈએ અને શેષ કેટલી વધી તો કે 130 મતલબ કેટલા સેમી કાપડ બાકી વધવું જોઈએ તો કે 130 સેમી તો એ વસ્તુ હવે આપણે જવાબ સ્વરૂપે અહીંયા લખી નાખવાની છે બીજું કંઈ આ દાખલામાં છે નહીં તો અહીં નીચે હવે આપણે એ વસ્તુનો ઉલ્લેખ કરી નાખીએ કે તેથી 18 શર્ટ બને અને 130 સેમી કાપડ બાકી રહે બરોબર ને તો જુઓ સરળતાથી ગણી શકતા ને તમે બીજું કંઈ આ દાખલામાં નવું છે નથી હવે 10મો જોઈ લઈએ તો દવાઓ બોક્સમાં ભરેલી છે દરેક બોક્સનું વજન 4 કિલો અને 500 ગ્રામ છે મતલબ એક બોક્સનું વજન 4 કિલો 500 ગ્રામ તો 800 કિલોની ક્ષમતાવાળી બરોબર ને એક વાનમાં કેટલા બોક્સને ભરી શકાય તો આ હમણાં ઉપર ગણ્યો એવો થયો કે ન થયો જો તમને પોઈન્ટમાં ભાગાકાર ફાવતો હોય તો તમારે 800 ભાગ્યા 4.500 જ કરવાના છે બરોબર એટલે બહુ સેલો થઈ જાય પણ ધારો કે તમને નથી આવડતો તો તમારે કિલોગ્રામ છે એને શેમાં ફેરવી નાખવા પડે તો કે ગ્રામમાં બરોબર ને તો 4 કિલો એટલે 4000 ગ્રામ 1 કિલો એટલે તમને ખ્યાલ જ છે ને 1000 ગ્રામ તો 4 કિલો એટલે 4000 ગ્રામ ને એમાં બીજા 500 ગ્રામ ભેળવો એટલે કુલ 4500 ગ્રામ થયા કે ન થયા બરોબર અને એની સામે 800 કિલો વજનની ક્ષમતા વાહન જે છે એની છે આપેલી છે તો 800 કિલો એટલે 800 ગુણ્યા 1000 કરી નાખો મતલબ 800000 ગ્રામ થયા કે ન થયા બસ પછી 800000 ભાગ્યા તમે 4500 કરી નાખો એટલે સીધે સીધો જે જવાબ મળે એ જવાબનો પૂર્ણાંક જે છે બરોબર એટલા બોક્સ ભરી શકાય શેષ વધે એટલું વજન બાકી રહી જશે એમ કહી શકો તમે થઈ ગયું ને દાખલો એ રીતે અને જો તમારે પોઈન્ટમાં ગણવો હોય તો એ સેલો જ છે હો તો 800 ભાગ્યા ખાલી 4.5 કરવાના છીએ પછી પૂર્ણાંક ભાજકને બનાવવા બે બાજુ 10 ગુણો એટલે 8000 ભાગ્યા 45 કરી નાખવાના બરોબર ને અને પછી સંક્ષિપ્ત રૂપ આપવું હોય તો આપી શકો એમ છો 8000 નો 45 નો 9 5 45 થાય ને અને 8000 ના 1650 કરો પછી 5 5 ઉડાડી દો ને 1600 ભાગ્યા 9 કરી નાખો તો દાખલો આના કરતાં ઘણો સેલો બની જાય કે ન બની જાય એટલે એ રીતે ચાલે પણ ધારો કે તમને દશાંશ સ્વરૂપ હજી નથી ફાવતું બરોબર તો તમારે મૂંઝાવાની જરૂર નથી કિલોગ્રામના ગ્રામ કરીને સરળતાથી હમણાં આપણે સમજો એ રીતે પણ ગણી શકીએ છીએ તો આપણે અત્યારે એ રીતે ગણી નાખીએ તો એ દાખલો આપણો કેટલામો છે તો કે 10મો તો 10માના જવાબની ગણતરી મેળવી લઈએ બરોબર તો એક બોક્સ જે છે એનું વજન આપણને કેટલું આપેલું છે તો કે 4 કિગ્રા અને ગ્રામ કેટલા છે તો કે 500 ગ્રામ હવે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ તો 4 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ થયા તો કે 4000 ગ્રામ ને એમાં 500 ગ્રામ બીજા ભેળવી દો તમે મતલબ એક બોક્સનું વજન ગ્રામમાં આપણે ફેરવીએ તો કેટલું થાય છે તો કે 4500 ગ્રામ બરોબર હવે રકમ મુજબ આપણને શું કીધું છે પાછું જુઓ જોઈએ કે 800 કિલોની ક્ષમતાવાળી વાન છે બરોબર તો આપણે એ મુદ્દાને અહીંયા પછી ઉલ્લેખ કરી દઈએ કે વાનની ક્ષમતા 800 કિલોગ્રામ બરાબર 800 ગુણ્યા શું કરવું પડશે 1000 અને 800 ગુણ્યા 1000 કરો એટલે 1000ના 3 મીંડા જ લગાડવાના રહીએ બરોબર મતલબ કેટલા ગ્રામ નહીં થઈ તો કે 800000 ગ્રામ નહીં થઈ તો હવે તમે જોઈ શકો છો કે 4500 ગ્રામ જે છે એ એક બોક્સનું વજન છે અને 800000 ગ્રામ વાહન છે એ
ક્ષમતા ધરાવે છે ઉચકી શકવાની. તો આવા કેટલા બોક્સ સમાય સમાં આપણે શોધવા માટે 8 લાખ ભાંગા શું કરી નાખવું પડશે, તો કે 4500. એટલે પછીના મુદ્દામાં એ લખી નાખો કે અહીં વાનમાં સમાવી શકાતા બોક્સની સંખ્યા બરાબર 8 લાખ ભાંગ્યા શું કરવાનું છે, તો કે 4500. હવે આ ભાગાકાર જે છે એને તમારે મોટો ન બતાડવો હોય એમાં, બરોબર ને, આગળ કહી રહ્યો તો એ રીતે. તો તમે પેલા થોડુંક સંક્ષિપ્ત રૂપ હવે એ આપી દો તો એ ચાલે એમ છે ને. શૂન્ય શૂન્ય પાછળના જે છે એ તમે ઉડાડી દો તો દાખલો થોડોક તમે જોઈ શકો એમ છો કે ટૂંકો બની જાય કે ન બની જાય. તો અહીંયા આપણે એ રીતે કરી નાખીએ. તો આના બરાબર હવે શું કરશું, તો કે આ 8 લાખ જે છે એને કોના વડે ભાગવાના છે આપણે, તો કે 4500 વડે. હવે જો આ છેલ્લા બે બે શૂન્ય હું ઉડાડી દઉં એટલે દાખલો થોડોક ટૂંકો બની ગયો ને. પછી 45 હમણાં મેં તમને કીધું તું એમ, 9 5 45 અવયવની જોડ લઈ શકો એમ છો તમે. તો એવી જ રીતે અહીંયા 5ની અવયવી 8000 બની શકે એમ છે. કેટલા 5 થાય, તો કે 16 5 80, બરોબર ને. તો હવે તમારે પાંચડો ઉડાડવો છે એટલે 1650 કરી નાખો એટલે ન્યાય 8000 આવી જાય કે ન આવી જાય, બરાબર ને. પછી તમે આ 5 આવી રહ્યા 5ને જો ઉડાડી દો તો તમારી પાસે હવે વધે શું છે, તો કે 1600 અને છેદમાં શું વધે છે, તો કે 9. હવે 1600 ભાંગ્યા 9 જે છે, બરોબર, એ તો તમે સરળતાથી દશાંશ સ્વરૂપમાં ફેરવતા હમણાં આપણે પેલા વ્યવહારિક અપૂર્ણાંકમાં ફેરવતા શીખી ગયા હતા ને, બરોબર. તો એ રીતે હવે તમારે એને શું કરી નખાય, તો કે વ્યવહારિક અપૂર્ણાંકમાં ફેરવી નખાય અહીં ભાંગાકાર કરીને સાઈડમાં. તો જુઓ જો અહીંયા 1600 ભાંગ્યા આપણે શું કરીએ છીએ, તો કે 9. તો 9 એકુ 9, 16 માંથી 9 જાય તો 7, ઉપરથી શૂન્ય ઉતારીએ 70 થાય છે. તો 9 8 72 વધી જાય એટલે 9 7 63. હવે 70 માંથી 63 કાઢીએ તો 7, વળી પાછું શૂન્ય લઈને ઉતારીએ તો 70 થાય છે. તો હવે કેટલાય ભાગ આલે એમ છે પાછો, તો કે 9 7 63, અને 70 માંથી 63 કાઢી નાખીએ તો શું વધે છે, તો કે 7. મતલબ શું આવ્યું, 177 પૂર્ણાંક, બરોબર ને. અને અપૂર્ણાંક શું આવ્યો કહેવાય, તો કે 7 ના છેદમાં 9. તો 7 9માં બોક્સ ભલે વધતા પણ 177 તો આખા સમાઈ ગયા કે ન સમાઈ ગયા, બરોબર ને. તો આપણને એ જ પૂછ્યું હતું કે કેટલા બોક્સ ભરી શકાય, તો આખા જે આવે ને પૂર્ણાંકમાં એ તમારે લખી નખાય. એટલે નીચે અહીંયા આપણો જવાબ જે છે એ હવે આપણે શું લખી શકીએ, કે તેથી 177 બોક્સ ભરી શકાય, બરાબર. તો આવા દાખલા જે છે ને એમાં તમારે ખાલી ભાગાકાર સામાન્ય જે તમે શીખી ગયા છો એ જ કરવાના છે, બીજું કાંઈ આમાં નવું છે નહીં. એટલે જો થોડીક તમે કાળજી રાખો તો સરળતાથી ગણી શકો આ બધા દાખલા, બરાબર. તો હવે એના પછીનો જોવો જોઈએ, શાળા અને વિદ્યાર્થીના ઘરની વચ્ચેનું અંતર 1 કિમી અને સામે કેટલું આપ્યું છે, 875 મીટર છે, બરાબર. હવે રોજિંદા તે આવતા અને જતા બંને વખત ચાલે છે, તો 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવામાં આવેલું કુલ અંતર શોધવું છે. તો 1 દિવસમાં જો 1 કિમી 875 મીટર ચાલે, તો 6 દિવસમાં 1 કિમી 875 × 6 કરો એટલું ચાલે કે ન ચાલે. હવે આને તમે દશાંશ સ્વરૂપમાં ફેરવી નાખો તો 1.875 × 6 જ કરવાના થાય તમારે. પણ ધારો કે તમને દશાંશના ગુણાકાર નથી આવડતા તો એ ચિંતા જેવું નથી. આગળના દાખલામાં આપણે શીખાય એમ જ 1 કિમી એટલે 1000 મીટર, એમાં 875 તમે ભેળવો એટલે 1875 મીટર, ને એ 1875ને 6 ગુણો એટલે જે જવાબ આવે એટલા મીટર થયા, એને પાછા 1000 ભાગી નાખો એટલે કિલોમીટરમાં ફેરવાઈ જાય, બરોબર ને. તો એ રીતે તમારે દાખલાનું પહેલાં આયોજન બનાવી લેવાનું ને એ આયોજન મુજબ પછી સંક્ષિપ્તમાં ગણતરી કરી લેવાની. તો ચાલો હવે આપણે એ રીતે ગણતરી કરી નાખીએ 11માં દાખલાની. તો હમણાં આપણે જોયું એ મુજબ
અંતર જે છે 1 કિમી 875 મીટર છે બરોબર ને શાળા અને ઘર વચ્ચેનું અંતર તો આપણે એની સ્પષ્ટતા કરી લઈએ કે શાળા અને ઘર વચ્ચેનું અંતર હવે એ અંતર જે છે એ રકમ મુજબ કેટલું આપ્યું છે તો કે 1 કિમી 875 મીટર પણ હમણાં આપણે જોઈ ગયા એમ 1 કિમી એટલે 1000 મીટર બરોબર ને ઈ 1000 માં હવે તમે 875 ભેળવી દિયો એટલે કુલ કેટલા આવ્યા કહેવાય તો કે 1875 મીટર થયો હવે એ રીતે તમે એ અંતરને મીટરમાં ફેરવી લીધું પછી આપણે રકમમાં પાછો શું કીધું છે કે આ અંતર એણે એક જ દિવસ નહીં 6 દિવસ સુધી હાલીને કાપ્યું છે બરોબર ને તો બીજી એક સ્પષ્ટતા પણ તમારે જોઈ લેવી જરૂરી છે રકમમાં બરોબર સમજી લેવાનું હા કે ઈ અંતર ખાલી એવું નથી કે એક વખત જાય છે કે એક વખત આવે છે આવતા અને જતા બંને વખત બરોબર તો એનો અર્થ શું થયો કે આવવામાંય આટલું કાપ્યું હશે ને જવામાંય આટલું કાપ્યું હશે મતલબ બમણું કરો એટલું એક દિવસમાં કપાયેલું અંતર થયું કે ન થયું બરોબર ને તો એની સ્પષ્ટતા હવે આપણે કરી લઈએ કે તેથી એક દિવસમાં આવતા અને જતા બંને વખતનું મળી કુલ કપાયેલ અંતર બરાબર 1875 ગુણ્યા 2 તો 2 5 10 નું શૂન્ય વધી 1 2 7 14 ને 15 નો પાંચડો વધી 1 2 8 16 ને 17 નો સાતડો વધી 1 2 1 2 ને 1 3 મતલબ ઈ અંતર જે છે એ એક દિવસમાં કેટલું કપાય છે આવવા જવાનું બે નું થઈને તો કે 3750 મીટર હવે આપણને શું કીધું છે રકમમાં કે 6 દિવસમાં તો આને 6 એ ગુણી નાખો એટલે 6 દિવસમાં કાપેલું અંતર થઈ ગયું કે ન થઈ ગયું બરાબર ને તો આ એક દિવસનું અંતર આવ્યું એટલે આપણે અહીંયા લખી શકીએ કે તેથી 6 દિવસમાં 3750 ગુણ્યા 6 તો હવે તમે 6 ને શૂન્ય ગણો શૂન્ય 6 5 30 નું શૂન્ય વધી 3 છ સત્તા 42 ને 3 45 નો પાંચડો વધી 4 6 18 માં 4 નાખો તો કેટલા થાય તો કે 22 મતલબ 22000 ને 500 મીટર નું અંતર કાપે બરોબર ને હવે હમણાં મેં તમને કીધું તો એમ 1000 મીટર એ 1 કિમી એટલે જો આને પાછું તમે 1000 વડે ભાગી નાખો તો 22 આવે ને ભાગફળ ને 500 શેષ વધે એટલા મીટર એટલે એ રીતે હવે પાછું કિલોમીટર માં ફેરવી નાખો તો આના બરાબર 22 કિમી 500 મીટર શું થશે તો કે 6 દિવસમાં આવરી લીધેલ કુલ અંતર થાય બરાબર ને તો તમે હમણાં આપણે જોયું ને એમ થોડુંક દાખલાનું આગળથી આયોજન ટૂંકમાં બનાવી લેવાનું બરોબર રકમ વાંચીને સીધો ગણવાનું ચાલુ નહીં કરી દેવાનું પહેલાં વ્યવસ્થિત વિચારી લ્યો રકમમાં શું પૂછ્યું છે બરોબર ખોટી ઉતાવળ નહીં કરવાની અને પછી ગણતરી ચાલુ કરશો ને તો તમને થોડોક દાખલો સહેલો પડશે ચાલો તો હવે એના પછીની રકમ જોઈ લઈએ આપણે તો એમાં જુઓ જોઈએ શું કીધું છે આપણને કે એક પાત્રમાં 4 લીટર 500 મિલીગ્રામ દહી છે હવે 25 મિલીગ્રામની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય તો એ પણ એવો થયો કે ન થયો બરોબર ને 1 લીટર એટલે 1000 મિલી તો 4 લીટર એટલે 4000 મિલી તો થઈ જ ગયા એમાં 500 મિલી ભેળવો એટલે 4000 ને 500 મિલી દહી આપણી પાસે છે એવો અર્થ થયો કે ન થયો હવે સામું જે છે એ શું છે તો કે 25 મિલીગ્રામ તો હવે
25 મિલીગ્રામ ની ક્ષમતા વાળા આપણે નાના નાના ટુકમાં કપ ભરવાના છે બરાબર તો અહીંયા જે 4500 આવ્યા એને 25 વડે હવે તમે જો ભાગી નાખો તો આપણો દાખલો જે છે તે થઈ જવો જોઈએ પણ એક વસ્તુ અહીંયા તમે જો નોટ ડાઉન કરો ને તો શું તમને જોવા મળશે કે ખરેખર અહીંયા લીટર જે છે ને એ કાં તો લીટર હોય તો અહીંયા મિલીલીટર આપવો પડે ને અહીંયા મિલીલીટર આપવો પડે બરોબર અને કાં પછી આ લીટર જે છે એને બદલે અહીંયા શું આપી દેવું જોઈએ મોટો એકમ તો કે કિગ્રા આપી દેવો જોઈએ રકમમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે બરોબર ને કિગ્રા જે છે એ જો તમે રાખો અને 500 મિલીગ્રામ છે એને બદલે ત્યાં તમે ગ્રામ કરી નાખો બરાબર તો પછી દાખલો જે છે એમાં પ્રોબ્લેમ રહેશે નહીં તો હવે આપણે આ દાખલાની થોડીક રકમ જે છે ને એને એ એંગલથી સુધારી લઈએ બરાબર ને અહીંયા પણ તમે 25 વાંધો નહીં ભૂલે રહ્યા પણ મિલીગ્રામને બદલે શેમાં ફેરવી નાખશો ગ્રામમાં બરાબર કારણ કે મિલીગ્રામને અનુરૂપ પાછો આ એકમ લીધેલો નથી થોડું જે છે લીટર છે પ્રવાહી માપનનો એકમ થઈ ગયો બરાબર ને તો પ્રવાહી માપન નહીં સામે આ માપ છે એ બધું પાછું વજનના માપનનું આપી દીધું છે એટલે થોડોક રકમ જો કોઈને ટેક્સબુકમાં સુધારેલી જ આવી હોય તો પ્રશ્ન નથી પણ આવી હોય ને તો આટલો સુધારો તમે કરી લેજો બરાબર તો 4 કિલોગ્રામ કરી નાખો પછી 500 શું કરી નાખશો ગ્રામ કરી નાખો અને અહીંયા 25 ગ્રામ કરી નાખો એટલે હવે તમે રકમને સ્પષ્ટ સમજી ગયા ને તો 4 કિગ્રાના 4000 ગ્રામ ને એમાં 500 નહીં ખા એટલે 4500 ગ્રામ આપણી પાસે થયું કે ન થયું હવે 25 ગ્રામ હોત તો 1 કપની જરૂર પડત તો 4500 ગ્રામ માટે કેટલું એટલે 4500 ભાગ્યા 25 નો જવાબ મેળવી લઈએ એ જ આપણો જવાબ થઈ જાય કે ન થઈ જાય તો એકદમ સહેલો દાખલો થઈ ગયો કે ન થઈ ગયો બરાબર ને બસ તો એ રીતે હવે આપણે ગણતરી જોઈ લઈએ એની તો આજે છે એ આપણો દાખલો કેટલામો છે 12મો હવે એમાં પેલા શું કરી નાખશું આપણે તો કે 4 કિગ્રા અને 500 ગ્રામ એના ગ્રામ કરી નાખશું ને તો 4 કિગ્રા 500 ગ્રામ બરાબર કેટલા થશે તો કે 4500 ગ્રામ બરોબર ને તો એટલું આપણી પાસે પાત્રમાં દહીં છે 4500 ગ્રામ પાત્રમાં કુલ દહીં છે હવે કપની વાત કરીએ તો 25 ગ્રામ હોત તો 1 કપની જરૂર પડત બરોબર ને એ ઉલ્લેખ કરી લઈએ કે 25 ગ્રામ સમાવવા 1 કપ જોઈએ તેથી આપણી પાસે કેટલા ગ્રામ થયા તો કે 4500 તો 4500 ગ્રામ સમાવવા કેટલા કપ જોઈએ બરોબર એટલે હવે આપણે શું કરવાનું થાય છે તો કે 4500 ભાગ્યા 25 અથવા 4500 × 1/25 મૂકીને સંક્ષિપ્ત રૂપ આપી દો તો આ લેવા જે તમને સહેલું પડે જો ભાગાકાર એ 25નો ઘડિયો બહુ કંઈ અઘરો ન કહેવાય બરોબર ને એટલે ભાગાકાર કરી લો તોય ચાલે તો 25 × 2 = 50 વધી જાય એટલે 25 × 1 = 25 પછી 20 વધ્યા હવે ઉપરથી તમે શૂન્ય ઉતારો એટલે 200 થાય તો કેટલાય ભાગ આવશે તો કે 25 × 8 = 200 હવે વળી પાછું તમે ઉપરથી શૂન્ય ઉતારો એટલે ભાગ ન આવે તો ભાગમાં પડ્યું શૂન્ય મતલબ આ ભાગાકાર જે હતો એનો જવાબ આપણને શું મળ્યો તો કે 180 બરોબર મતલબ 180 કપ જોઈએ અને શેષ તો કાંઈ વધી નથી નહીંતર કહી શકો તમે કે કેટલા ગ્રામ દહીં વધે બરોબર પણ એવું કાંઈ વધતું નથી મતલબ પૂરેપૂરા 180 કપમાં બધું જ 4 કિલો અને 500 ગ્રામ જે છે દહીં એ સમાઈ જાય છે તો આમ જોવા જાવ તો બહુ સહેલું હતું આ સ્વાધ્યાય આપણું બરોબર ને કે જે અહીંયા પૂરું થયું હવે એના પછી જે છે ને એ આપણા જે આસન મૂલ્યો છે કે પછી આ અંદાજ એ આપણે થોડો બોર્ડ પર આ મુદ્દાઓને વ્યવસ્થિત જો સમજશું ને તો તમને વધારે અનુકૂળતા રહેશે એટલે એને આપણે ચર્ચા બોર્ડ ઉપર કરી લઈએ થોડી બરોબર પણ બહુ સહેલા છે આ મુદ્દાઓ બરોબર એને સમજી લ્યો અને એના ઉપરથી
એના જે ઉદાહરણ છે ને એ પણ હું તમને સમજાવું છું અને એ ઉદાહરણ પરથી પછી તમારે આપણને જે સ્વાધ્યાય આપ્યું છે બરાબર 1.3 તો 1.3 જે છે એમાં અહીંયા સમજાવેલા ઉદાહરણ પ્રમાણે જાતે ગણતરી કરી અને મને એ દાખલા જે છે ને એ તમારે હોમવર્કમાં મોકલવાના છે બરાબર અને એ બે દિવસમાં બધાનું હું ચેક કરીશ ત્યાર પછી એનું જ્યારે સોલ્યુશન મૂકવામાં આવે ને ત્યારે એ સોલ્યુશન સાથે તમે તમારા જવાબોને કમ્પેર કરો કે શું ભૂલ હતી આ 1.3 સુધીના મુદ્દાઓની ચર્ચા આપણે બોર્ડ ઉપર કરી લઈએ પછી 1.3 મને હોમવર્કમાં બતાડો એ પછી નેક્સ્ટ પાર્ટમાં આપણે 1.3 ના સોલ્યુશન સાથે આ કૌંસનો ઉપયોગ પછી એના ઉપર આધારિત આ પ્રયત્ન કરવાના દાખલા સમજી લેશું બરાબર ને અને સાથે સાથે કૌંસનું કેમ વિસ્તરણ કરવું રોમન અંક કેમ લખવા બરાબર અને એ થઈ જાય એટલે પછી તમને છેલ્લે જનરલ આપણે જે શીખેલા મુદ્દાઓ છે એની સી ચર્ચા કરી એની વાત કરી છે બરાબર તો એ બધું આપણે આના પછીના પાર્ટમાં મૂકશું તો એ પછીનો પાર્ટ આપણો અપલોડ થાય એ પહેલાં અત્યારે હું તમને જે બોર્ડ પર કરાવું છું એ મુદ્દાઓ બરાબર વ્યવસ્થિત લખી ફેરબુકમાં અને એ મુદ્દાઓ ઉપર આધારિત જે આ 1.3 છે એના દાખલાઓ રફબુકમાં ગણી દો અને એનું હોમવર્ક મને સેન્ડ કરી દો બરાબર ને અને પછી આપણે પાછા આ ક્લાસરૂમ લેક્ચર જોઈ લઈએ અને એ જોવાઈ જાય પછી પાર્ટ 4માં પાછા બે દિવસમાં જ મળવાનું થશે તો હોમવર્ક બધા એ દરમિયાન અચૂક કરી લ્યો બરાબર ને તો હવે આપણે ક્લાસરૂમ લેક્ચર તરફ પડીએ
એવી રીતે તમને ટેસ્ટ મેચ નિહાળતા દર્શકોની સંખ્યા કેટલા હોય છે કે આ ટેસ્ટ મેચમાં 50,000 જેટલા દર્શકોએ પ્રત્યક્ષ નિહાળી તો એનો અર્થ એમ નથી કે આપણે 50,000 નો આંકડો પકડી ગયો પણ 50,000 જેટલા કે 50,000 કે 50 આશરે 50,000 અંદાજે એનો અર્થ કે 45,000 થી વધારે છે અને 55,000 થી ઓછા હોય શકે એવો અંદાજ છે એટલે વચ્ચેનો આંકડો 50,000 થઈ ગયો છે તો એ વસ્તુ તમને ક્લિયર થાય એટલે આપણો મુદ્દો સમજવો હોય તમને સરળ પડે છે તો અહીંયા તમને સ્પષ્ટતા થઈ ગઈ છે ક્યારે આ આશરે કિંમત અંદાજિત કિંમતનો ઉપયોગ થાય આપણે ઘરમાં લગ્ન પ્રસંગ હોય ત્યારે જોશો તમે એક કાગળ લઈને આપણા ઓળીઓ બેસી જતા હોય ખર્ચનો અંદાજ કાઢતા હોય કે ભાઈ જમણવા માટે વળી એમાંય લખે કે 500 જેટલા લોકોને નિમંત્રણ આપવાનું છે પછી થાળીનો કેટલો ખર્ચ છે તો કે 21,200 રૂપિયા છે તો લખો 1,00,000 તો એ અંદાજ થયો પછી મે બી પોસિબલ કે ડિશ જે છે એમાં કોઈ એક બે સ્વીટ આઈટમ વધારે ઘટાડે તો એનો ભાવ ઘટી શકે 500 નો ટાર્ગેટ કાઢ્યો છે આવું કોઈ સંક્રમણને કારણે પ્રતિબંધ આવી ગયો અને 400 જણા આવ્યા કે પછી વધારે મહિયા આવ્યા 100 જણા અને 600 ની સંખ્યા થઈ ગઈ તો પાછો 1,00,000માં 20-25,000 વધી પણ શકે 20-25,000 ઘટી પણ શકે તો એવું જ બીજું ઉદાહરણ તમને બજેટનું આપ્યું છે કે આપણી સરકાર જ્યારે બજેટ બહાર પાડતી ઇવન આપણી નગરપાલિકાથી માંડીને દરેક જગ્યાએ શબ્દ તમે સાંભળતા હો છો એ અંદાજપત્ર થયું એક કે ભાઈ રોડ રસ્તાના સમારકામ ખર્ચ પેટે આટલા રૂપિયાનો ખર્ચનો અંદાજ છે કે શિક્ષણ માટે આટલું બજેટ ખેડવું છે પછી નેશનલ લેવલે હોય તો માત્ર કરોડ બે કરોડમાં નતો ત્યાં 500 કરોડ ને 1,000 કરોડ ની એવી રકમ આવતી હશે અને આપણી સ્થાનિક નગરપાલિકા હોય તો 5 કરોડ કે 10 કરોડ કે એવી નાની રકમો પણ બનતી હોય બજેટમાં પણ એ બધી ટૂંકમાં આશરે કિંમત હોય છે આરોગ્ય ક્ષેત્રે 100 કરોડ નું બજેટ ફાળવવું હોય તો એનો અર્થ વિવિધ આરોગ્યની સુવિધાઓ માટે 100 કરોડ રૂપિયા ખર્ચવાનો એનો ટાર્ગેટ હોય પણ અત્યારની સ્થિતિ તમે જુઓ દાખલા તરીકે કોરોના તો સ્વાભાવિક છે કે બજેટ કદાચ 100 કરોડ હતું પણ ખર્ચ 200 કરોડ પર પહોંચી ગયો હોય કારણ કે અત્યારે આ મહામારી કહેવાય ઓરો અંદાજ જે છે અંદાજ હતો એ અંદાજ ક્યારે કાઢ્યો હતો કે જ્યારે આવી સ્થિતિ નહોતી તો આશરે કિંમત અંદાજિત કિંમત બરાબર એ વધુ નજીક કોઈ ચોક્કસ આંકડાની છે એવું તમે કહી શકો પણ એનો અર્થ એવો નથી કે એ એક્ઝેક્ટ એ જ આંકડો છે તો આવી આશરે કિંમતો ઘણી વખત આપણે 10માં છે 100માં છે 1,000માં છે 10,000,00,000,00,000 એ બધામાં મેળવી શકો તમારી બુકમાં તમને ભલે 1,000 સુધી જાય પણ અહીંયા હું તમને જે મેથડ સમજાવ એ મેથડ મુજબ પછી તમે જાતે પ્રયત્ન કરશો 10,000 માં છે 1,00,000 માં છે તો તમને મજા આવશે પછી મને જવાબ એમ મોકલજો આપણે કરેક્શન પણ કરશું ને કઈ ભૂલ હશે બરાબર તો તમારી બુકમાં આશરે 10 કિંમતની પેડા દર્શાવી ગઈ છે અહીંયા આપણે એ મૂકો એકો છે ને આ સંબંધોમાં નજીકના 10 નો અંદાજ તો 10 નો અંદાજ નો અર્થ શું થયો પેલા તમે 1 થી 10 જ આંકડા લઈ લો તો એમાં બે પાર્ટ તમે પાડો તો ક્યાંથી પડે તો કે 5 થી પડે 5 ની આ બાજુ 1,2,3,4 છે ઓલી બાજુ 6,7,8,9 છે આ બોર્ડર ઉપર 0 છે ઓલી બોર્ડર ઉપર 10 છે તો હવે તમે સમજી ગયા છો કે આશરે કિંમત જ્યારે 10 ની શોધવાની થાય ત્યારે 5 ની આ બાજુમાં 1,2,3,4 છે તે 10 થી દૂર કહેવાય મધ્ય બિંદુથી દૂર થયા ને મતલબ એ શૂન્યની નજીક
એટલે એને તમે શૂન્ય લઈ લો કિંમતમાં તો એની સામે 6 7 8 9 પૈકી કોઈ આંકડો આવતો હોય તો એ 10 થી નજીક થયો એટલે એની આશરે કિંમત તમે કેટલી લઈ લો તો કે 10 લઈ લો તો 10 ના થાય કે 5 નું શું હાલો 1 2 3 4 ને 0 મૂકી દીધા 6 7 8 9 ને 10 માં મૂકી દીધા 5 નું શું એ માટે એક પ્રચલિત પરંપરા આવી ગઈ કે ભાઈ 5 જે છે એ એક્ઝેક્ટલી 5 આવે તો એને 10 ગણી લેવા બરોબર તો હવે તમે સમજી ગયા છો કે 1 2 3 4 આવે તો એ બધું શૂન્ય ની નજીક ગણવાનું 5 6 7 8 9 આવે તો એ બધું 10 ની નજીક ગણી લેવું તો આપણે એવું એક ઉદાહરણ સમજીએ તમને કહે કે 54 બરોબર એની આશરે 10 માં કિંમત કેટલી ગણવી તો હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે 54 મતલબ 50 થી 60 વચ્ચેનો આપણે જે સેન્ટર પોઈન્ટ લીધો હતો એ 55 હતો બરાબર હવે એ 55 જે છે એની આ બાજુ 54 થયા કે ઓલી બાજુ થયા તો કે આ બાજુ થયા 1 2 3 4 4 એ બાજુ 4 માં 4 તો કઈ બાજુ જવા જોઈએ શૂન્ય બાજુ જવા જોઈએ મતલબ કોની નજીક થવા જોઈએ તો કે 50 ની નજીક પણ મેં તમને 58 કીધા હોત તો તમે તરત કહી દે કે તો 60 ની નજીક છે તો એની આશરે 10 માં કિંમત જોતી વખત તો કઈ પણ તમે તો કે 60 પડી ગયો છે છે તો આવી જ રીતે પછી આપણે 100 માં 1000 માં 10000 માં અડધું કરીને અડધાની આ બાજુનું છે ને આ બાજુ મૂકો અડધું અથવા અડધાથી વધારે છે ને આ પછીના આંકડા સાથે રાઉન્ડ ફિગરમાં જોડી દીધો તો અહીંયા 1000 એવો તમને ઉદાહરણ આપું છું કે 259 260 261 262 263 264 265 266 267 268 269 270 હવે તમને કહે કે 260 એટલે એક્ઝેક્ટલી 260 એટલે શૂન્ય થયું કે ન થયું 260 હશે બરોબર એટલે તો શૂન્ય ઉપર છે હવે 263 કોની નજીક ગણો તમે 270 ની નજીક કે 260 નજીક તો એનો બે પાર્ટ તમે જુઓ છો 265 પડે છે તો 260 બાજુ થયું કે ન થયું થઈ ગયું કે પછી તમને કે 267 કોઈ નજીક થશે તો તમે આમ નહીં જાઓ તો તરત તમે આ બાજુ રાઉન્ડ ફિગર લેશો 270 ની નજીક છે 10 માં આશરે કિંમત એવી રીતે 269 લેવાના થાય તો તમે કોની નજીક લઈ લેશો તો કે 270 ની તો આ રીતે તમે સરળતાથી આ દાખલાને કરી શકશો જો આપણે પ્રયત્ન કરો માટે કે આ દાખલા આપ્યા છે તો એને કેમ ગણવા ને એ હવે આપણે માત્ર સમજી લઈએ બરોબર એટલે તમને સરળતાથી આશરે 10 માં કિંમત શોધવી આવડી જશે અહીંયા દાખલા તરીકે એકમ ઓમ તો મેં તમને સમજાવી દીધું એટલે તમે મોટે કરી શકશો પણ 28 કોની નજીક થાય તો કે 20 અને 30 ની વચ્ચે બે પાર્ટ પાડી આપે બરાબર તો 25 ની 30 તરફ છે એટલે આશરે કિંમત 30 થઈ ગઈ થઈ એવી રીતે 32 છે તો કે 30 અને 40 વચ્ચે 35 હવે 35 ની 30 તરફના પાર્ટમાં 32 છે આશરે કિંમત 30 થઈ ગઈ તો મોટે કરી શકો પણ પછી મોટી રકમ હોય ને ત્યારે જરાક એને સરળતાથી કેમ કરવું એ જરા સમજી લઈએ પણ એકમ અને દશક આશરે દશક માં કિંમત જોતી છે એટલે આ દશક થયું બરોબર દશક પછીની સંખ્યા જોવાની 8 છે ને દશક મતલબ 10 ના અડધા 5 5 હોય કે 5 થી મોટા હોય તો અહીંયા તમારે એક આંકડો વધારી દેવાનો અને અહીંયા દશક નો શૂન્ય લગાડી દેવાનો આ એ સરળ ભીત હતી દર વખતે મોઢે ગણવું કદાચ અઘરું પણ પડી શકે પણ આ રીતે તો તમને આવડી જશે હજી જોઈએ આપણે ઉદાહરણ આ એકમ અને દશક દશક પછી શું છે તો કે 2 છે હવે દશક મતલબ 10 ના અડધા કેટલા થાય તો કે 5 5 કરતા પછીની સંખ્યા કેવી છે તો કે નાની છે નાની હોય તો કઈ વધારવા આ 3 ના 3 મૂકી દો અને પાછળ દશકનો શૂન્ય મૂકી દો આમાં જોવું જોઈએ એકમ દશક શું છે દશક પછી તો કે 2 અને 10 ના અડધા કેટલા થાય તો કે 5 5 કરતા સંખ્યા કેવી છે તો કે નાની છે નાની હોય તો અહીં કઈ વધારવા પણ દેશે તો કે નહીં મતલબ 5 ના 5 ને શું લગાડી દીધો શૂન્ય એકમ દશક શું છે દશક પછી તો કે 1 દશક ના અડધા કેટલા થાય તો કે શૂન્ય અને 10 ની વચ્ચે 5 5 કરતા સંખ્યા કેવી છે તો કે નાની છે અને નાની હોય તો અહીં કઈ વધારવાનું રહેતું નથી તો 4 ના 4 મૂકી દો
અને પાછળ 10 પરસેન્ટ કાઢી દીધો સમજો છે સેલું તો પછી અહીંયા જો જઈએ કે એક પણ 10 શું છે 10 પછી તો કે 9 હવે 10 ના અડધા કેટલા થાય 10 ના અડધા તો કે 5 5 કરતા સંખ્યા કેવી છે તો કે મોટી છે મોટી હોય તો અહીંયા એક આપણો વધારે ગયો કારણ કે આપણે 35 પછી ની લેવાની થાય 30 પછી એટલે 40 લઈ ગયો એવું જ અહીંયા કરો એકમ દશક દશકમાં કિંમત જોતી હોય તો દશક પછી શું છે તો કે 4 દશક ના અડધા કેટલા થાય તો કે 5 5 કરતા સંખ્યા કેવી છે તો કે નાની નાની ને કઈ કઈ વધારવાની જરૂર છે નહીં તો દશક ને એમના એમ જાળવી રાખો અને પાછળ દશક નું સંખ્યા લગાડી દો આમાં જુઓ એકમ દશક શું છે દશક પછી તો કે 9 દશક ના અડધા કેટલા થાય 5 5 કરતા સંખ્યા કેવી છે મોટી મોટી હોય તો શું કરવું પડશે અહીંયા એક આપણે વધારવો પડશે પછી હું દશક લેવાનું લઈએ મતલબ શું આવી ગયું 60 આમાં જુઓ એકમ દશક શું છે દશક પછી તો કે 9 દશક ના અડધા કેટલા થાય તો કે 5 5 કરતા કેવા છે 9 તો કે મોટા મોટા હોય તો અહીંયા એક અંક વધારી ગયો મતલબ 9 ને 10 પછી અહીંયા દશક નું શું મૂકી દેશો શૂન્ય એકમ દશક જેટલા આપણા હોય બધા દશક ઉપર ગણી લેવા દશક માં છે કિંમત શોધી લેવી હવે શું છે દશક પછી તો કે 6 દશક ના અડધા તો કે 5 5 કરતા સંખ્યા કેવી છે તો કે મોટી છે મોટી હોય તો અહીંયા એક આપણો વધારો દશક ની સંખ્યા ઉપર મતલબ 21 ને એટલે 22 કરો અહીંયા 27 આવશે શૂન્ય મતલબ 216 એટલે 215 સેન્ટર પોઈન્ટ થતો હતો એના પછી થયું ને 16 17 18 19 20 એટલે 220 થઈ ગયું એવું જાય ના થાય જુઓ એકમ પછી આ બધું દશક ઉપર ગઈ હવે દશક પછી શું છે તો કે 3 દશક ના અડધા તો કે 5 અડધા કરતા પછી ની સંખ્યા કેવી છે તો કે નાની અહીંયા કઈ વધારવું પડશે તો કે નહીં તો 145 એમ નાય મૂકી દો અને દશક નું શું મૂકી દીધું તો કે શૂન્ય છે સેલું એવું જ અહીંયા છે બહુ છેલ્લું ઉદાહરણ તમારી બુક માં છે ને બધા એકમ અને પછી જે કઈ પણ રહી જાય છે બધું દશક ઉપર ગણી લો મતલબ દશક ઉપર કેટલા આવ્યા તો કે 293 હવે આ દશક પછી ની સંખ્યા 6 અને દશક ના અડધા કેટલા થાય તો કે 5 તો અડધા કરતા પછી ની સંખ્યા કેવી છે મોટી છે મોટી હોય તો અહીંયા એક આપણો વધારવો પડે મતલબ 293 ને બદલે શું કરવું પડે તો કે 294 અને પાછળ દશક નું શું લગાડી દીધું શૂન્ય તો આશરે દશક માં કિંમત મૌખિક ગણતરી થી તો તમે સમજી જ લીધી પણ મોટા દાખલા હોય ત્યારે કેમ કલરી એ પણ તમને ખ્યાલ આવી ગયો ને તો હવે આપણે હમણાં મેં તમને કીધું એમ તાળ 1 2 3 4 અને શૂન્ય ની નજીક લેવા 6 7 8 9 છે 10 ની નજીક અને વચ્ચે જે 5 છે બરોબર ને કે 5 ને પણ અમે આપણે ચર્ચા કરી એમ છે પરંપરા મુજબ 10 ની નજીક તો લઈ લેવા મતલબ 10 ની નજીક 5 6 7 8 9 બધું આવી ગયું હવે 1.3.3 માં નજીકમાં સોનો અંદાજ તો જો તમને 10 નો અંદાજ આવડી ગયો હોય તો સોનો અંદાજ શીખવો એ હવે તમારા માટે કઈ અઘરી વાત હતી નથી બરોબર ને તો સોના જેમ 10 માં અડધો કરવાથી 5 થતા હતા એમ સોના અડધો કરવાથી શું થાય છે તો કે 50 થાય છે તો આપણે 50 ને ધ્યાનમાં રાખીને 1 થી 49 માં આવતી હોય અને શૂન્યની નજીક પડી રહેશો એટલે 51 થી 99 સુધીમાં આવતી હોય અને સોની નજીક પડી જશો પણ હમણાં ચર્ચા કરી એમ જેમ પરંપરા મુજબ 5 ને પણ 10 ની નજીક પડતા થાય અહીંયા વચ્ચેના 50 છે એને સોની નજીક પડી જશે તો એમ જો હવે અહીંયા મુદ્દો તમને આપી દીધો છે 51 થી 99 સોની નજીક 1 થી 49 સુધી શૂન્યની નજીક બરોબર હવે પ્રથમ સામાન્ય પ્રથા મુજબ 50 ને પણ 100 ની નજીક ગણવા બરોબર ને જે 10 માં નિયમ હતો એ નિયમ શેમાં લાગુ પડ્યો તો કે 100 માં લાગુ પડ્યો તો હવે એના આપણી બુકમાં આપેલા ઉદાહરણો આપણે ગણશું સમજશું તો આ સમજવું તમારા માટે કેવું બનશે સરળ બનશે
કે 841 મતલબ 800 અને 900 ની વચ્ચે શું થયું તો કે 850 હવે 850 માં 841 છે એ હમણાં આપણે ઉપર ચર્ચા કરી એમ શું થયું તો કે 1 થી 49 સુધી ની સંખ્યા થઈ બરોબર એટલે એને શૂન્ય સાથે સાંકળી શકીએ આપણે મતલબ 800 ના 800 જ રાખો પણ 851 હોય તો 850 પછી ની સંખ્યા થઈ તો એને ના પછી ના 100 માં લઈ ગયો મતલબ 900 પાસે કી મતલબ પણ બધા દાખલા માં મને તમને કીધું મોટી રકમ માં આવું ઘણું થોડું તમને જટિલ લાગશે તો જેમ દશક માં ગણતરી કરતા હતા સેમ મેથડ 100 માં ગણતરી છે બરોબર ને તો આપણે એ 100 માં ગણતરી કેમ કરવી એ પણ હવે આ ઉદાહરણો જે આપણે ટૂંકમાં અંકા છે એ ઉદાહરણોની મદદથી સમજી લઈએ એટલે રીત બરોબર સમજી લો તમને પરીક્ષામાં પૂછે કે આશરે 100 માં કિંમત શોધો તો કેમ શોધવી એ સમજવું છે તો આમાં જેમ તમે 10 સુધી જતા એમ આમાં તમે 100 સુધી જાઓ 51 10 અને 100 હવે 100 પછી શું છે તો કે 41 અને 100 ના અડધા કેટલા તો કે 50 અડધા કરતા પછી ની સંખ્યા કેવી છે તો કે નાની જો નાની હોય તો શૂન્ય ગણવાનું મતલબ 8 ના 8 રાખો અને 100 માં કિંમત હતી એટલે બે શૂન્ય લગાડી દો 100 માં છે ને જો બીજું ઉદાહરણ 1 10 100 માં આશરે કિંમત જોતી છે એટલે 100 ઉપર જે કંઈ પણ બાકી રહેતું હોય બધું લખી નાખો 55 100 પછી શું છે તો કે 37 છે અને 100 ના અડધા કેટલા તો કે 50 અડધા કરતા સંખ્યા કેવી છે 37 તો કે નાની છે 50 કરતા તો એ શૂન્ય બાજુ થાય મતલબ અહીંયા 95 ના 95 રહેશે અને પાછળ 100 ના કેટલા મીંડા લગાડી દીધા આપણે તો કે 2 બરોબર એવું જાણવા છે તો 1 10 અને પછી જે રહી જાય છે બધું શું છે તો કે 100 છે મતલબ 100 ઉપર 497 પડી ગયું 100 પછી શું છે તો કે 30 છે 100 ના અડધા કેટલા થાય તો કે 50 થાય અડધા કરતા આ પછીની સંખ્યા કેવી છે તો કે નાની છે જો નાની હોય તો અહીંયા કાંઈ વધારવાની જરૂર રહેતી નથી મતલબ 497 ના મૂકી દો અને પાછળ 100 ના બે મીંડા લગાડી દો તો એવું કંઈ ના જોઈ શકીએ છીએ આપણે 1 10 પછી જે 100 ઉપર આવે છે શું આવે છે તો કે 25 100 પછી શું છે તો કે 46 છે 100 ના અડધા કેટલા થાય તો કે 50 થાય અડધા કરતા આ સંખ્યા કેવી છે તો કે નાની છે નાની હોય તો અહીંયા આપણે કાંઈ વધારવાની જરૂર રહેતી નથી એટલે 25 ના 25 અને 100 ના 2 મીંડા મૂકી દો એવું જાણ્યા છે જુઓ 1 10 100 શું છે 100 પછી તો કે 86 100 ના અડધા કેટલા થાય તો કે 50 અડધા કરતા સંખ્યા કેવી છે તો કે મોટી છે મોટી હોય તો અહીંયા શું કરશું આપણે તો કે એક આંકડો વધારી ગયો બે ને બદલે 100 ઉપર 3 કરો ને પાછળ 100 ના 2 મીંડા લગાડી દીધા એવું જાણવા ખાસ જુઓ 1 10 100 100 પછી શું છે તો કે 50 તો આપણે પરંપરા મુજબ શીખી ગયા 50 હોય કે 50 થી મોટું હોય બરોબર ને તો એને 100 ની નજીક જ ગણવાનું મતલબ અહીંયા એક આંકડો વધી જશે શૂન્ય ની નજીક નહીં ગણાય એટલે આ શૂન્ય ધ્યાનમાં રાખીને 57 ના 57 નહીં રાખી શકીએ અહીંયા 58 કરો પછી 100 ના 2 શૂન્ય લગાડી દો એ જ રીતે અહીંયા મળી શકીએ છીએ 1 10 અને 100 100 ઉપર શું છે તો કે 1 100 પછી શું છે તો કે 68 100 ના અડધા કેટલા થાય તો કે 50 અડધા કરતા પછી ની સંખ્યા કેવી છે એ મોટી છે મોટી હોય તો અહીં એક આંકડો વધારી દો અને પાછળ 2 શૂન્ય લાગી ગયા અહીંયા જોઈએ 1 10 100 100 ઉપર શું છે તો કે 1
પછી શું છે તો કે 49 સોના અડધા કેટલા થાય તો કે 50 અડધા કરતા સંખ્યા કેવી છે તો કે નાની છે નાની હોય તો આને કઈ વધારવાનું રહેશે નહીં એ જે કે આમાં જુઓ 51 10 100 100 પછી શું છે તો કે 70 સોના અડધા કેટલા થાય તો કે 50 અડધા કરતા પછીની સંખ્યા કેવી છે 70 તો કે મોટી છે મોટી હોય તો અહીંયા એક આપણો વધારી દીધો આ સરળ રીત થઈ ગઈ બરોબર ને દર વખતે હું મેં તમને કીધો કે રીતે મૌખિક ગણતરી કરવી તમારા માટે ઘણી વખત જટિલ બને ઘણી વખત ભૂલ થવાની શક્યતા છે આ તમને પરીક્ષામાં પૂછશે આશરે સોના કિંમત કે આશરે 10 માં કિંમત બરોબર ને તો તમે હવે સરળતાથી ગણી શકતા ન ગણી શકતા બસ તો આવી રીતે હજારમાં આશરે કિંમત શોધી શકશો પછી ગુણાકારમાં અંદાજિત કિંમતો શોધી શકશો ને એના ઉપર તો આપણો સ્વાધ્યાય આવશે તો મુદ્દાઓ સમજી લેવી એટલે પછી સ્વાધ્યાય કરવું તમારા માટે ઘણું સરળ બનશે બરાબર ને તો આ મુદ્દાઓને વ્યવસ્થિત નોટ ડાઉન તમારે કરવું તમારે આ ઉદાહરણ પ્રયત્ન કરો બરાબર ને એ જોયા વિના સાથે ગણી પછી મેં પણ એના વિશે સાથે કમ્પેર કરો અને પછી શું ભૂલ છે શોધો ન સમજાય પૂછો બરાબર પછી આપણે આગળના મુદ્દાને પાછા ચાલુ કરીએ તો હવે વિદ્યાર્થી મિત્રો 1.3.4 જે આપણને આપ્યું છે એમાં આસન મૂલ્ય દ્વારા નજીકના હજારનો અંદાજ આપણને કીધો છે તો જેમ આપણે દશક અને શતક બરોબર ને એની ચર્ચા કરી એ સેમ મેથડ હજાર માટે એટલે થઈ શકે એમ છે તો જેમ 10 માટે તમે અડધા 5 બરોબર ને 100 માટે અડધા તો કે 50 એને ધ્યાનમાં રાખીને 1 થી 49 ને શૂન્યની નજીક લઈ લેતા હતા જ્યારે 51 થી 99 સુધીની સંખ્યાઓને તો કે 100 ની નજીક લઈ લેતા હતા એમ 10 માં આશરે કિંમત માટે અડધા 5 તો 1 થી 4 જે છે એને આપણે શું કરતા હતા શૂન્યની નજીક લઈ લેતા હતા 6 7 8 9 તો કે 10 ની નજીક લઈ લેતા હતા અને આપણે ચર્ચા કરી એક પરંપરા મુજબ મધ્ય બિંદુ 5 ને પણ આપણે 10 ની નજીક એવી રીતે સતતમાં આશરે કિંમત હોય ત્યારે વચગાળાની કિંમત 50 ને પણ 100 ની નજીક ગણતા હતા તો બસ એ જ વસ્તુ હજારમાં છે હજાર છે તો એના પેલા તમે વચ્ચે નો પોઈન્ટ મેળવશો તો શું મળશે તમને એના અડધા કેટલા થશે તો કે 500 તો હવે એના ઉપરથી નક્કી થઈ ગયું કે 500 પેલાની 1 થી 499 સુધીની સંખ્યા હોય તો હજારમાં આશરે કિંમત લખવાની થાય ત્યારે એને આપણે કોની નજીક ગણી લેશું તો કે શૂન્યની નજીક 501 થી 999 સુધીની સંખ્યાઓને કોની નજીક ગણી લેશું તો કે હજારની નજીક અને પરંપરા મુજબ જ મધ્ય બિંદુ 500 ને પણ કોની નજીક ગણી લેશું તો કે હજારની નજીક તો આ જ વસ્તુ આસન મૂલ્ય હજાર જે છે એમાં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે હવે એના ઉપરથી આપણી જે ટેક્સ્ટબુક છે એમાં તમને કેટલા ઉદાહરણ આપ્યા છે એમાં કિંમતો આપી દીધી છે કોઈએ અને ચકાસવાનું કીધું છે અને ખોટી હોય તો સુધારવાનું પણ કીધું છે પણ આપણે મેળવતા શીખી દઈએ એટલે ખોટી પડવાનો પ્રશ્ન જ ન આવે તો જે આપણે દશક અને શતક માટે પદ્ધતિ ઉપયોગમાં લીધી એ જ પદ્ધતિ આપણે હજારમાં આશરે કિંમત માટે પણ ઉપયોગમાં લેશું તો એ પદ્ધતિ મુજબ આશરે હજારમાં કિંમત કેમ શોધવી એ આ ઉદાહરણો હું તમને સમજાવું છું પછી થોડા એવા ઉદાહરણો તમે જાતે બનાવો અને પ્રયત્ન કરો અને ન સમજાય એમ પૂછો બરાબર ને તો જેમ દશક અને શતકમાં કરતા હતા હવે હજારમાં કરીએ તો જુઓ જે એકમ દશક સો અને હજાર હજાર પછી શું છે તો કે 570 હજારના અડધા કેટલા થાય તો કે 500
અડધા કરતાં પછીની સંખ્યા કેવી છે તો કે મોટી છે જો મોટી હોય તો આપણે શીખી ગયા હતા કે અહીંયા એક અંક વધારે દેવાનો હતો અને પછી હજારના શૂન્ય મૂકી દેવાના મતલબ આશરે કિંમત કેટલી થશે તો કે 3000 એ જ રીતે આના જુઓ એકમ દશક સો અને પછી જે કંઈ પણ વધે એ ભવિષ્યમાં લઈ લેશું તો કે 1000 મતલબ 1000 ઉપર શું થાય છે તો કે 53 1000 પછી શું છે તો કે 552 1000 ના અડધા કેટલા થાય તો કે 500 અડધા કરતા પછીની સંખ્યા 552 કેવી છે તો કે મોટી છે 552 500 થી મોટા છે ને જો મોટા હોય તો એ 1000 ની નજીક ગણાય મતલબ 53 માં 1000 ઉમેરો એટલે 54000 થઈ ગયા અને પછી આ 1000 ના 300 કે લગાડી દો એવું જ એના પછી આ ઉદાહરણમાં જોઈ શકશો તો શું આવી પૂછે આપણને 6404 એકમ દશક સો અને પછીની સંખ્યા શું છે તો કે 1000 1000 પછી શું છે તો કે 404 1000 ના અડધા કેટલા થાય તો કે 500 500 કરતા 404 કેવા છે તો કે નાના છે તો 404 નાના છે મતલબ આ શૂન્યની નજીક ગણાય તો 6000 ના 0000 નાખો એટલે 6000 જ રહેવાના છે અને પાછળ 1000 ના તમે શૂન્ય લગાડી દો બરાબર ને મતલબ શૂન્ય ઉમેરવાથી કિંમતમાં કોઈ ફરક પડતો નથી અને 1000 ની નજીક થતી હોય 500 ની વધારે તો 1000 ઉમેરો એટલે એક આંકડો વધી જાય 1000 ઉપર એવું જ અહીંયા છે એકમ દશક સો અને પછી 1000 તો 1000 ઉપર 65 થયા અને 1000 પછી શું થાય છે તો કે 437 છે હવે 1000 ના અડધા કેટલા તો કે 500 અડધા કરતા આ સંખ્યા કેવી છે 437 તો કે નાની છે 500 કરતા 437 નાના થઈ કે ન થઈ નાના છે જો નાના હોય તો એ શૂન્યની નજીક ગણાય બરોબર ને નાના શૂન્ય ઉમેરવાથી કાંઈ ફરક પડવાનો નથી મતલબ 65 ના 65 મૂકી દો મતલબ એ 65000 ની નજીક ગણાઈ ગયું એવી જ રીતે આમાં જુઓ એકમ દશક સો હજાર શું છે 1000 પછી તો કે 805 1000 ના અડધા કેટલા થાય તો કે 500 અડધા કરતા આ સંખ્યા 805 કેવી છે તો કે મોટી છે જો મોટી હોય તો એ 1000 ની નજીક ગણાય અહીંયા 7000 ને બદલે ના પછી ના 1000 8000 લઈ લ્યો હવે આમાં જુઓ એકમ દશક સો હજાર શું છે 1000 પછી તો કે 499 1000 ના અડધા કેટલા થાય તો કે 500 અડધા કરતા 499 કેવા છે તો કે નાના છે તો નાના હોય 1 થી 499 સુધી તો શૂન્યની નજીક ગણાય ને મતલબ કંઈ અહીંયા ફરક પડશે નહીં 3000 ના 3000 જ રહેશે તો છે ને સેલું એકદમ બસ તો દશકમાં આશરે કિંમત સોમાં આશરે કિંમત હજારમાં આશરે કિંમત શીખા તો આવી જ રીતે તમારે આપણે 10000માં શોધવી હોય લાખમાં શોધવી હોય બરોબર કરોડમાં શોધવી હોય 10 કરોડમાં શોધવી હોય તો બધી કિંમતો તમે આ જ મેથડથી શોધી શકશો તો હવે તમને પ્રયત્ન કરવા એક છે બરોબર હવે એમાં જે આપણે શીખાય ત્રણેય પ્રકારની રીતો છે એને એક જ દાખલામાં આવરી લીધી છે તો સરસ ઉદાહરણ છે એ ઉદાહરણ આપણે અહીંયા સમજી લઈએ પછી તમે પણ આવા બે પાંચ ઉદાહરણો જાતે બનાવો અને એની કિંમત આમાં જેમ શોધીએ છીએ એમ એકી સાથે 10માં 100માં અને 1000માં મેળવવાનો પ્રયત્ન કરો એમાં કંઈ ન સમજાય ડાઉટ હોય ક્વેરી હોય તો પાછું પૂછો તો આવો આપણે ઉદાહરણ સમજીએ તો સંખ્યા એકી છે 75847 દસમા આશરે કિંમત હમણાં આપણે શીખાય એકમ અને 10 ઉપર શું ગણાય તો કે 7584 10 પછી શું છે તો કે 7 10 ના અડધા કેટલા થાય તો કે 5 અડધા કરતા પછીની સંખ્યા કેવી છે તો કે મોટી છે મોટી હોય તો અહીંયા એક આંકડો વધારી દેવાનો મતલબ 7584 ને બદલે
7585 અને પછી 10 નું શૂન્ય મૂકી દો બરાબર ને મતલબ એની દશકમાં આશરે કિંમત આપણને 75850 મળી ગઈ હવે એવી જ રીતે આ આપેલ સંખ્યાની આપણે 100 માં આશરે કિંમત જોઈએ છે તો જુઓ જોઈએ એકમ દશક 100 100 પછી શું છે તો કે 47 સોના અડધા કેટલા થાય તો કે 50 અડધા કરતા પછીની સંખ્યા કેવી છે તો કે નાની છે 50 થી નાના છે ને 47 જો નાના હોય તો અહીંયા કંઈ વધે નહીં શૂન્યની નજીક એટલે 758 ની નાય મૂકી દો અને સોના આશરે કિંમત છે એટલે સોના બે શૂન્ય લગાડી દો તો આપણા આગળ કેટલા ના ઉદાહરણો અહીંયા એક જ દાખલામાં ત્રણેય મૂલ્યની જણાવી જાય છે જુઓ હવે એવી જ રીતે ત્રીજામાં તમને શું કીધું છે હજારમાં આશરે કિંમત તો હજારમાં પણ આ જ મેથડ છે આ એકમ દશક સો અને હજાર હજાર પછી શું છે તો કે 847 હજારના અડધા કેટલા થાય તો કે 500 અડધા કરતા સંખ્યા 847 કેવી છે તો કે મોટી છે મોટી હોય તો અહીંયા એક આંકડો વધારી દો કે હજારની નજીક થતું ને એટલે 75000 ને બદલે 76000 કહી દો અને પાછળ હજારના ત્રણ શૂન્ય લગાડી દો બરાબર ને તો આ બધી જે મેળવી આપણે એ શું છે આશરે કિંમત અથવા અસલ મૂલ્ય છે તો આ રીતે એક જ દાખલાના તમે 10 માં 100 માં 1000 માં પછી મેં તમને કીધું એમ આ જ મેથડથી આગળ વધીને 10000 માં લાખ માં કરોડ માં 10 કરોડ માં એમ મહાવરો કરશો તો આગળ આગળ તમે એ બધું પણ કરી શકશો તો એક દાખલાને ટૂંકમાં સંતોષ નહીં માની લેવા અચૂક આ માટે પ્રયત્ન કરો બરોબર હવે એ પછી 1.3.5 માં તમને શું કીધું છે સંખ્યાની ગોઠવણીના આધારે અંદાજિત પરિણામ તો ઘણી વખત આ બધી જે સ્થિતિ છે એ એક સંખ્યા માટે છે પણ કેટલીક વખત બે કે ત્રણ સંખ્યાઓ આપણી પાસે આવેલી ઊભી હોય એના સરવાળા આવતા હોય બાદબાકી આવતી હોય ત્યારે આપણે ઝડપી ગણતરી કરવી હોય તો બધાના સરવાળા કરીએ પછી બાદબાકી કરીએ ને એ થોડુંક સ્વાભાવિક છે કે કામ કેવું થઈ જશે અઘરું થઈ જશે તો એ માટે અહીંયા તમને તમારી બુકમાં ઉદાહરણ આપ્યું છે જુઓ કે વેપારી એક જગ્યાએથી 13569 રૂપિયા બીજી જગ્યાએથી 26785 રૂપિયા મેળવે છે અને સાંજે 37000 રૂપિયા ચૂકવવાના છે તો અંદાજિત ગણતરીના આધારે સરળતાથી નક્કી કરી શકશે કે તેના માટે આ શક્ય છે તો કેવી રીતે તમને ખ્યાલ આવવો જોઈએ બરોબર ને જુઓ કઈ સરવાળા કરવાની જરૂર નથી એકમ નીચે એકમ ને દશક નીચે દશક ને સો નીચે સો ને એમના જ અંદાજ કાઢી લીધો કે 26000 13000 અને 26 ને 10 36 ને પણ 39000 ની માથે રકમ આવવાની છે ને મારે દેવાના છે ખાલી 37000 બરોબર ને એટલે કઈ ટેન્શન જેવું નથી તો આવી રીતે જ્યારે બે કે તેથી વધારે સંખ્યાઓના સરવાળા બાદબાકી આવતા હોય ત્યારે તમે નજીકનો આંકડો મૌખિક ગણતરીના આધારે મેળવી અને અંદાજ કાઢી અને સરળતાથી ગણતરી કરી શકો તો આપણા રોજબરોજના જીવનમાં પણ ક્યારેક તમારે આવા અનુભવો થતા હશે ત્યારે એની નોંધ લેવી જોઈએ બરાબર ને અને એવા બે પાંચ ઉદાહરણો આમાં તમને બુકમાં કીધું છે પ્રયત્ન કરો અને બનાવીને મને મોકલો હવે ત્યાર પછી સંખ્યાઓનો અહીંયા જે અંદાજ કાઢ્યો એ માટે કોઈ નકર નિયમો નથી હમણાં મેં જેમ સીધે સીધા આગળના 26000 અને 13000 નો સરવાળો કરી દીધો બરાબર તો તમને એમ થાય કે આમાં તો તમે આશરે દશકમાં કિંમત ન કહી દી કે આશરે સોમાં કિંમત ન કહી દી કે આશરે હજારમાં ન કહી દી તો એ નકર નિયમો નથી ચોકસાઈ માત્ર અંદાજની કેટલી ઝડપની જરૂર છે મારે ઝડપથી નથી કરવું તો કે 37000 બાઈકમાં થઈ જાય એમ છે કે નથી તો મેં સીધે સીધા બેના હજાર જે હતા હજાર કરના અંકો એનો સરવાળો કરી લીધો એમાં ન થયું હોત બરોબર ને તો હું એના પછીની આશરે સોના કિંમત કેવું શોધવાનો પ્રયત્ન કરો અને નક્કી કરો કે હવે ઘટે છે કે નથી ઘટતા પછી એ મને ઘટતા દેખાત તો હું દશકમાં વિચારું ખ્યાલ આવ્યો તમને
તો એનો અર્થ શું થયો કે ચોકસાઈની માત્રા અને અંદાજની કેટલી ઝડપથી જરૂર છે એના ઉપર આધાર રાખે છે અને અંદાજિત જવાબ કેટલો અર્થપૂર્ણ હશે એ પણ મહત્વની બાબત છે બરોબર ને અહીંયા આ 37000 ને બદલે 39000 હોત તો મારે વિચારવું પડે કે ભાઈ મારી પાસે 26000 ને 13000 તો રૂપો 39000 આવે છે આના 39000 આવે છે એટલે ત્યાં સુધી મારે ચિંતા જ ઉભો કે ભાઈ 39000 ની તો માથે બેમાં છે એટલે 39000 દે દેશ કોઈ મારી પાસે રકમ વધવાની છે પણ 40000 વત્તો મારો જવાબ જે છે એ અર્થપૂર્ણ ન હોય કારણ કે અહીંયા 13229 હોત એવી જ રીતે અહીંયા 26321 હોત તો મારે સીધે સીધો કહી ન દેવાય કે હું 40000 એના આધારે દઈ શકું એમ છું બરોબર તો એનો આધાર ટૂંકમાં અંદાજે જવાબ કેટલો અર્થપૂર્ણ હશે એના ઉપર આધાર રાખે છે એટલે અંદાજ આપે જેમ જેમ મહાવરો તમે રોજબરોજના જીવનમાં કરશો ને એમ એમ તમને વધારે ખ્યાલ આવશે પણ અહીંયા તમારે ગુણાકાર છે ભાગાકાર છે બરોબર એના જવાબો પણ આ રીતે અંદાજિત કિંમતના આધારે મેળવવા એ તમારા માટે હવે સરળ બાબત બનશે ને તમને પરીક્ષામાં તો આવું જ બધું પૂછશે 10માં આશરે કિંમત 100માં આશરે કિંમત 1000માં આશરે કિંમત મેળવો તો એ બધું તો તમને હવે સરળતાથી આવડી જવું જોઈએ તો આપણે હવે પછી આમાં તમને જે લખ્યું છે બરાબર ને સરવાળા તફાવતનો જે અંદાજ છે કે પછી ગુણાકારનો અંદાજ છે બરાબર તો એની ચર્ચા હવે કરવી એ આપણા માટે બહુ મુશ્કેલ વાત નથી પણ એ પહેલા તમે આનું જરા રિવિઝન ચોક્કસ કરી લેજો અને બોર્ડ પર લખાવેલ મુદ્દાઓને ફેરબુકમાં સારા અક્ષરે લખવાનો પ્રયત્ન કરો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે આશરે કિંમત અસલ મૂલ્ય અંદાજિત કિંમત એ બધું શોધતા તો શીખી ગયા પણ એનો જો વ્યવહારમાં ઉપયોગ કરતા ન આવે બરાબર તો કોઈ અર્થ રહેતો નથી તો સરવાળા છે બાદબાકી છે ગુણાકાર છે આ બધી ક્રિયાઓમાં જ્યારે આપણે ચોક્કસ મૂલ્યની જરૂર નથી અને અંદાજિત મૂલ્યથી આપણું કામ ચાલી જાય એમ છે તો આપણે કઈ રીતે એનો ઉપયોગ કરવો એની અહીંયા ચર્ચા લીધી છે તો 1.3.6 માં તમને મુદ્દો છે સરવાળા અને તફાવતનો અંદાજ આ મુદ્દામાં 5290 અને 17986 ના સરવાળાનું આપણને એક ઉદાહરણ આપેલું છે આ ઉદાહરણમાં આપણને શું કીધું છે કે પહેલા તમે અંદાજિત કિંમત અને વાસ્તવિક કિંમત મેળવો ચકાસો આ પદ્ધતિ કારગર છે કે નહીં તો આપણે પહેલા વાસ્તવિક કિંમત મેળવી લઈએ બરાબર ને તો તમને સરવાળા તો આવડે જ છે અહીંયા દાખલા તરીકે 17986 પ્લસ 5290 મારે સરવાળો કરવાનો છે તો અહીંયા મેં લખ્યું એમ 1,100,000 બધું નીચે નીચે ગોઠવી દીધા પછી 6 + 0 એટલે 6 9 ને 8 17 નો 7 ને વધી પડશે 1 9 ને 1 10 ને 2 12 નો બગડો ને વધી પડશે 1 7 ને 1 8 ને 5 13 નો ત્રગડો ને વધી પડશે 1 1 + 1 એટલે 2 23276 આપણને આ સરવાળાનો વાસ્તવિક જવાબ મળ્યો સાચો જવાબ જેને કહી શકાય એ મળ્યો હવે એના અંદાજિત જવાબનો વિચાર કરીએ તો 17986 નજીક કોની ગણી શકો તમે તો કે 17000 ઉપર જે 986 છે કે હમણાં આપણે શીખી ગયા હતા એમ 500 થી વધારે છે બરાબર ને એટલે એની તમે
હજારમાં આશરે કિંમત કાઢો તો તમને શું મળવી જોઈએ તો કે 18000 એમ 5290 એની જો તમે હજારમાં આશરે કિંમત કાઢો તો તમને શું મળવું જોઈએ તો કે આ એકમ 200 ને 1000 પછી 290 એ 500 થી નાના છે એટલે કઈ 5માં 1000 વધારાના થતા નથી આનો સરવાળો કરીએ આપણે તો જે જવાબ તમને મળ્યો એ 23000 મળ્યો અને આ જવાબ એ 23276 હતા કે 23276 ની પણ તમે 1000 માં આશરે કિંમત કાઢો તો તમને કેટલી મળવાની છે તો કે 23000 મળવાની છે મતલબ આપણે અંદાજિત કિંમત છે એને વાસ્તવિક કિંમતની નજીક મેળવી શક્યા છીએ પણ આ જ દાખલા આ 1000 માં જે કિંમત બને એને બદલે અહીંયા ધારો કે મેં 10000 માં વિચાર્યું હોત એકમ 10 100 1000 10000 10000 પછી તો કે 7986 10000 ના અડધા તો કે 5000 5000 કરતા મોટા છે તો અહીંયા એક આંકડો મારે વધારવો પડે એટલે 2 થાય અને પછી 10000 માં જે 4 શૂન્ય છે અહીંયા મૂકો તો એ કિંમત આવશે 20000 થઈ આની 10000 માં મેળવવા માટે કે એકમ 10 100 1000 અને 10000 ઉપર કાઈ નથી એટલે શૂન્ય મૂકી દઉં પછી 10000 પછીની સંખ્યા તો કે 5290 10000 ના અડધા 5000 કરતા એ મોટા છે એટલે અહીંયા હું શૂન્યને બદલે 1 કરું હવે બંનેનો હું સરવાળો કરું તો મને જે જવાબ મળ્યો એ આપણા વાસ્તવિક જવાબથી જુઓ પાછો થોડો દૂર ગયો છે તો અંદાજિત કિંમત સમજી શક્યા હશો ને તમે કે દરેક વખતે કઈ રીતે તમે અંદાજ કાઢો છો એના ઉપર આધારિત છે દરેક વખતે પરિણામોમાં વેરિયેશન આવતા હશે ફેરફારો આવતા હશે તો ઓછામાં ઓછો ફેરફાર કઈ અંદાજિત કિંમતથી આવે છે એ નક્કી કરી અને એ અંદાજિત કિંમત અથવા અસલ મૂલ્ય જો તમે લ્યો બરાબર તો તમે જે જવાબ છે એની વધારે નજીક પહોંચી શકો પછી તમે કદાચ આની દશકમાં આશરે કિંમત લ્યો તો હજી આનાથી વધારે નજીક કદાચ જવાબ મેળવી શકતા હો પણ સામે સમસ્યા કેવી થાય કે દશકમાં આશરે કિંમત લેવાથી આપણે જે કરવો પડે સરવાળો થોડો જટિલ થઈ જાય બરાબર છે તો જે રીતે સરળ પણ પડે અને ચોકસાઈની નજીક રહી શકીએ એ રીતે આપણે આ આસન મૂલ્ય છે અંદાજિત કિંમતો છે એનો ઉપયોગ કરવાનો હોય છે એ વાત કઈ સરવાળા અહીંયા તમને ઉદાહરણ એક બીજું બાદબાકીમાં આપણે આપ્યું છે છઠ્ઠું ઉદાહરણ તો એમાં શું કીધું છે 5673 માઇનસ 436 હવે આ બાદબાકી 1000 ના આધારે અસલ મૂલ્યો લઈને ચકાસો ત્યાર પછી કાલબદ્ધ છે કે નહીં એ જોઈ લો ફરી 100 ના આધારે અંદાજિત કિંમત મેળવી તમારા જવાબને ચકાસો અને સાથે સાથે ભલે કીધું નથી તોય આપણે જેમ સરવાળામાં કહ્યું એમ વાસ્તવિક મૂલ્યો પણ મેળવી લઈએ એટલે કયા જવાબ વાસ્તવિક મૂલ્યની નજીક છે પણ તમને ખ્યાલ આવે તો ખરેખર બાદબાકી કરવાની થાક તમારે તો આ 5673 આ માઇનસ 436 એકમ દશક 100 બધું નીચે ગોઠવાઈ ગયું ને હવે 3 માંથી 6 ન જાય એ 10 કો લઈએ તો 13 થાય છે 13 માંથી 6 જાય તો 7 છ માંથી 3 જાય તો 3 છ માંથી 4 જાય તો 2 અને અહીંયા 5 ના 5 મતલબ વાસ્તવિક મૂલ્ય 5237 છે હવે આપણે જેમ રકમમાં કીધું છે એ રીતે તમારે 1000 માં કિંમત આશરે શોધવાની છે અને 100 માં પણ શોધવાની છે અને
એના આધારે તારણ કાઢવાનું છે કે અહીંયા કયો જવાબ પાંદળ છે તો હજારમાં આશરે કિંમત મેળવવા માટે આ એકમ દશક સો હજાર હજાર પછી જે 673 છે કે હજારના અડધા 500 થી વધારે છે એટલે હું અહીંયા એક આંકડો વધારી દઉં મતલબ આની હજારમાં આશરે કિંમત કેટલી મળી મને તો કે 6000 હવે બીજી રકમ જુઓ એકમ દશક સો હજાર ઉપર કાંઈ નથી એટલે શૂન્ય મૂકો હજાર પછી શું છે તો કે 436 અને હજારના અડધા 500 કરતા તો કે નાના છે તો 499 સુધીની સંખ્યા શૂન્ય ક્રમમાં છે અને શૂન્યમાં એ શૂન્ય કરો એટલે શૂન્ય જ રહેશે આ તફાવત જો આપણે કરીએ તો શું મળે છે આપણને તો કે 6000 હવે આપણો જવાબ હતો 5237 અહીંયા મળ્યો જવાબ 6000 આપણને એમ કીધું છે કે ફરી સોના આધારે અંદાજિત કિંમત મેળવી તો હવે આ જ દાખલો આપણે સોના આશરે કિંમત મેળવીને ગણવો હોય તો શું થશે આ એકમ દશક અને પછી જે રહી જાય છે સો ગણી લો સો પછી શું છે તો કે 73 છે હવે સોના અડધા કેટલા થાય તો કે 50 50 કરતા આ સંખ્યા 73 કેવી છે તો કે મોટી છે મોટા હોય તો અહીંયા એક આંકડો વધારી દો એટલે 56 ને બદલે શું થઈ જશે તો કે 57 મતલબ 5700 એની આશરે કિંમત મળી હવે નીચે જે સંખ્યા 436 આપેલા છે તો એકમ દશક 100 સોમાં આશરે કિંમત જોતી છે તો 100 ઉપર 4 છે ને 100 પછી 36 છે સોના અડધા તો કે 50 50 કરતા એ 36 કેવા છે તો કે નાના છે નાના હોય તો એ શૂન્યની નજીક ગણવાના હતા તો અહીંયા કંઈ ફરક પડશે 4 માં તો કે નહીં પડે મતલબ આ સંખ્યા 400 ની નજીક થઈ હવે આનો તફાવત હતો અહીંયા આપણે મેળવવાનો તો હવે વાસ્તવિક જવાબ 5237 હજારમાં આશરે કિંમતથી જવાબ 6000 સોમાં આશરે કિંમતથી જવાબ 5300 આના આધારે તમે નક્કી કરી શકતા હશો કે આસન મૂલ્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો કયો જવાબ વધારે સાચો છે બરાબર ને તો અહીંયા 6000 જો 5237 થી દૂર થઈ ગયા વાસ્તવિકતાથી થોડું વધારે અંતર છે 5300 નજીક છે બસ તો આ રીતે તમને ધીમે ધીમે મહાવરો થશે એમ એમ ખ્યાલ આવતો જશે બરાબર ને અહીંયા તમારા જવાબને ચકાસો તો આ ચકાસતા આપણને લાગે છે કે હા આ પદ્ધતિ કારગર છે આ નથી કારણ કે આ જવાબ વાસ્તવિકતાથી દૂરનો જવાબ મળે છે તો શક્યતા રહેશે કે સોના આધારે આપણે જવાબ નક્કી કરવો ક્યાં હજારના આધારે નક્કી કરવો બરાબર ને તો એ પ્રમાણે આપણે વાસ્તવિક જવાબની નજીક કઈ રીતે રહી શકીએ છીએ એ રીતે આપણા પરિણામ મેળવવાના થશે તો એના ઉપરથી આપણા 1.3.7 માં આપણે એક તારણ ઉપર પણ પહોંચી શકીએ છીએ એ તારણ સમજીએ આપણે જુઓ એ તારણ અહીંયા લખીને તો તમને આપ્યું કે ગુણાકારના અંદાજ માટે ગુણ્ય અને ગુણકના મહત્તમ સ્થાન સુધીનું આસન મૂલ્ય લઈ લેવાનું મહત્તમ સ્થાનનો અર્થ શું થયો કે જો મોટામાં મોટો હજારમાં સંખ્યા આપેલી હોય તો હજાર સુધી લઈ ગયો કોઈ એક સંખ્યા 100 સુધી આપેલી છે તો એને 100 સુધીનું મહત્તમ સ્થાન લઈ ગયો બરાબર તો નીચે જુઓ તમને બે ઉદાહરણો દ્વારા આ બાબત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કઈ રીતે અહીંયા દાખલા તરીકે 63 છે એને આપણે 182 વડે ગુણવાના છે તો 63 માં દશક ઉપર 6 મહત્તમ મૂલ્ય થયું ને બરાબર તો હવે દશકમાં આની આશરે કિંમત તમે કાઢો તો દશક પછી 3 છે ને દશકના અડધા 5 5 કરતા એ નાના છે
મતલબ 63 ડિસાઈડ થી નજીક થયા અહીંયા 1.100 100 ઉપર 1 છે 100 પછી 82 છે 100 ના અડધા 50 50 કરતા એ કેવા છે તો કે મોટા છે મોટા છે તો અહીંયા એક આંકડો વધ્યો એટલે એટલે બદલે 2 થઈ ગયા મતલબ 182 ની 100 માં આશરે કિંમત આપણને કેટલી મળી તો કે 200 અને 60 નું ગુણ્યા હવે તમે 200 કરો તો 1200 મળે છે એ 1200 જવાબ તમે જો ચકાસશો તો 182 અને 63 ના ગુણાકારના સાચા જવાબની નજીક નો જ જવાબ હશે પણ આ જ દાખલા બંને આપણે 100 માં લેવાનો પ્રયત્ન કર્યો તો જવાબ મોટો બની જાય અહીંયા જુઓ આનો 100 માં 200 અહીંયા 1.10 100 ઉપર કાઈ નથી એટલે શૂન્ય પણ 100 પછી 63 છે 100 ના અડધા 50 થી મોટા છે એટલે મોટેરા શૂન્યને બદલે અહીંયા તમે 1 કરશો એટલે ન્યાયી જવાબ તમને 63 નો 100 થયો અને ઓલા 200 બરોબર તો 200 ગુણ્યા 100 કરો પાછા તમે એટલે જવાબ કેટલો મોટો થઈ ગયો ને 30000 જ્યારે વાસ્તવિક જવાબ જે છે 20000 જ્યારે વાસ્તવિક જવાબ છે 12000 ની નજીક છે તો આટલા મોટા વેરિએશન ન આવવા જોઈએ એ માટે આ તારણ જે તમને આપ્યું છે સમજાઈ ગયું ને કે મહત્તમ સ્થાન અહીંયા મહત્તમ સ્થાન દશક હતું અહીંયા મહત્તમ સ્થાન શું હતું સતત હતું તો બે માં સતત માં શોધવું કે બે માં હજાર માં શોધવું કે બે માં માત્ર દશક માં શોધવું એવું નથી કરવાનું બરાબર એવું તારણ આપણે કાઢી શકીએ તો એવું જો જાય બીજો ઉદાહરણ છે તો 81 ગુણ્યા 479 તો મહત્તમ સ્થાન દશક 8 દશક પછી 1 5 થી નાના એટલે 8 ના 8 ને 0 મતલબ 81 દશક માં આશરે કિંમત માં કોની નજીક થાય છે તો 80 ની નજીક એવી જ રીતે ગુણક શું છે 479 મહત્તમ સ્થાન 1.10 સતત સતત ના આશરે કિંમત જોતી હોય તો સતત પછી 79 સતત ના અડધા 50 થી કેવા છે 79 મોટા તો અહીંયા એક આંકડો વધાર્યો એટલે 5 થયા મતલબ આની સતત ના આશરે કિંમત 500 થઈ તો પેલા 81 ના 80 બીજા 479 ની આશરે કિંમત સતત માં 500 એ 80 ગુણ્યા આવે તમે 500 કરો એટલે જે જવાબ મળે છે તમને કેટલો મળી ગયો તો કે 40000 તો અંદાજિત કિંમત તમે સરળતાથી મૌખિક ગણતરીથી શોધી શકાય ને બરોબર એને તમે વાસ્તવિક ગુણાકારની સાથે કમ્પેર કરશો તો અહીંયા તમને જે વેરિએશન જોવા મળે એનો મોટા વેરિએશન નહીં જોવા મળે નજીકનો જવાબ મળશે તો આ વસ્તુને આપણને અહીંયા આપણી ટેક્સ્ટબુકમાં કેટલા દાખલાના પ્રયત્ન કરીને કીધું છે એ જાતે તમે ટ્રાય કરીને જોઈ લો કે આ વસ્તુ ફેક્ટ છે કે નથી તો તમે અંદાજ મેળવતા હવે શીખી ગયા છો પણ આપણે અહીંયા એ છોડી લઈએ આપણી પાસે દાખલા બરાબર ને તો પેલો જોવો જોઈએ 87 ગુણ્યા 313 તો હવે હમણાં આપણે શીખાય 87 માં મહત્તમ સ્થાન શું છે તો કે દશક આ એક મને દશક પાણી દશક માં આશરે કિંમત જોતી છે તો દશક પછી 7 છે એ દશક ના અડધા 5 થી મોટા છે એટલે અહીંયા એક આંકડો વધારી દે મતલબ કેટલા થયા તો કે 90 એવી રીતે 313 1.10 100 સતત છે મહત્તમ તો સતત માં આશરે કિંમત મેળવો તો સતત પછી 13 છે સતત મતલબ સોના અડધા 50 થી કેવા છે નાના છે તો અહીંયા 3 ના 3 મૂકી દો અને સોના બે મીટા લગાડી દો તો હવે 9 23 27 ને પાછળ 3 મીટા લગાડો એટલે 27000 થયા બરાબર ને તો આ રીતે તમે સરળતાથી ગુણાકારની આશરે કિંમત જે છે એ મેળવી શકો છો પછી તમે પ્રયત્ન કરજો અને વાસ્તવિક ગુણાકારની સાથે એક પેટા ઉપર તમે કરાવો એટલે તમને ખ્યાલ પડે અહીંયા દાખલા તરીકે 313 છે તો વાસ્તવિક જવાબ પણ આપણે મેળવી લઈએ એટલે તમને કમ્પેરિઝનનો ખ્યાલ આવી જાય
તો અહીંયા એકમ અને દશક થી ગુણીએ એટલે દશક નું શૂન્ય 8 તે 24 નો ચોરડો તો વધી પડી 2 8 એક 8 ને 2 10 નો શૂન્ય વધી પડી 1 8 તે 24 માં 1 નાખીએ તો શું આવશે તો કે 25 મતલબ કેટલા આવ્યા તો કે 25040 હવે એકમ થી ગુણાકાર કરો 7 તે 21 નો એકડો વધી પડી 2 7 એક 7 માં 2 નાખીએ તો 9 અને 7 તે 21 આનો બે નો સરવાળો અહીંયા 1 ના 1 9 ને 4 13 નો ત્રિકોણ વધી પડી 1 1 ને 1 2 5 ને 2 7 2 ના 2 તો જુઓ 27231 છે ને ઘણો બધો નથી 27000 ની બસ તો આવી રીતે દર વખતે તમારે હવે ગુણાકાર કરવાની જરૂર નથી આ નિયમ યાદ રાખી લો અને એના આધારે આશરે કિંમત મેળવવાનો પ્રયત્ન કરો તો હવે ધારો કે બીજો પેટા ક્રમ છે તો એમાં 9 ગુણ્યા 795 તો 9 દશાંશ આશરે કિંમત જોતી હોય તો કોઈ નજીક થશે 10 ની નજીક થશે 5 થી મોટા છે ને એટલે અહીંયા તમે 10 મૂકી દો અને એકમ દશક સતત ઉદ્ધર છે તો સતત માં આશરે કિંમત જોતી હોય તો સતત પછી 95 છે ને સતત ના અડધા 50 થી મોટા છે એટલે અહીંયા એક આંકડો વધારી દો મતલબ 800 તો 800 ગુણ્યા 10 કરો એટલે કેટલા થવાના છે ઓકે 8000 હવે આ ગુણાકાર તો તમારે આવી રીતે કરવાની જરૂર નથી વાસ્તવિક કિંમત એમ નહીં મેળવી શકતા તો 9 નો ભળ્યો તો 95 તો શું હોય 9 5 45 નો 5 નો વધી પડી 4 90 90 81 ને 4 85 નો 5 નો વધી પડી 8 9 7 63 માં 8 નાખીએ તો 71 તો 7155 મળે છે ને અહીંયા જુઓ જોઈએ 8000 તો આમ જોવા જાવ તો થોડો ભેદ પણ દેખાય છે બરાબર પણ આવા કેસીસમાં તમે વધારે નજીક જવાબ જો જોતો હો તમારે તો આ કિંમત જે છે એમાં તો ફેરફાર કરી નતા શકતા કારણ કે એકમ દશક પછી હવે તમે 100 માં કિંમત શોધવા જાવ તો 100 પછી 0 નો છે એ 100 ના અડધા 50 કિલો નાના છે એટલે ત્યાં 0 થઈ જાય તો તો 0 કિંમત તો તમે જોઈ શકો ઘણી બધી અવાસ્તવિક થઈ ગઈ છે બરોબર ને 9 ગુણ્યા 795 ની આશરે કિંમત 0 કેવી ગણી શકીએ ન ગણી શકીએ તો તમારે વધારે નજીક જવાબ જોતો હો તો બીજો રસ્તો હોય તમારી પાસે શું રહેતો હતો તો કે અહીંયા જે દશક માં મેળવે આમાં દશક માં મેળવો તો આ એકમ અને દશક દશક પછી 5 અને દશક ના અડધા કેટલા થાય તો કે 5 ને અહીંયા 5 જ છે એટલે આપણે જોયું પરંપરા મુજબ એક આંકડો વધારવો પડે તો તમારે શું કરવું પડે તો કે અહીંયા 10 9 ની દશક માં આશરે કિંમત અહીંયા દશક માં આશરે કિંમત તમને કેટલી મળે છે તો કે 800 મળે છે ને એ બે નો ગુણાકાર આ જ મળવાનો છે બરોબર તો ઘણી વખત આશરે કિંમત જે છે કે વાસ્તવિક કિંમત થી થોડી દૂર મળી શકશે પણ નિયમ હવે તમે આ યાદ રાખો કે મહત્તમ સ્થાન સુધીની કિંમત લેવાની થાય બરાબર તો આ રીતે એ બી પેટા છે હવે તમારે ધારો કે સી ગણવું છે તો એમાં તમને 898 અને ગુણ્યા કરવાના છે 785 તો 898 800 મતલબ મહત્તમ સ્થાન 100 થયું ને તો 100 માં આશરે કિંમત મેળવવાની તો 100 પછી શું છે તો કે 98 અને 100 ના અડધા કેટલા થાય તો કે 50 અડધા કરતા 100 પછી ની સંખ્યા 98 કેવી છે તો કે મોટી છે તો અહીંયા 100 માં આશરે કિંમત મેળવવા એના પછીના 100 લઈ લો 800 પછીના મતલબ 900 એકમ દશક 100 100 પછી શું છે તો કે 85 100 ના અડધા તો કે 50 અડધા કરતા સંખ્યા 85 કેવા છે તો કે મોટા છે મોટા હોય તો પછીના 100 લઈ લ્યો તો 7 પછીના 100 મતલબ શું થશે તો કે 800
હવે તમે આનો બે નો ગુણાકાર કરો તો 9 72 અને 1 2 3 ને 4 શૂન્ય બીજા લગાડો મતલબ તમારો જવાબ જે છે કે 720000 ની નજીકની કિંમત બરાબર પછી તમારે આ જે છે અંદાજિત કિંમત છે અસે કિંમત તમારી કૃતુહલતા માટે એક જિજ્ઞાસા ઉતિ માટે જાણવું છે કે ભાઈ મારો જવાબ વાસ્તવિક જવાબથી કેટલો અહીંયા જેમ ભિન્ન દેખાણો તો એમ છે તો તમારે શું કરવાનું વાસ્તવિક કિંમત મેળવી લેવાય એકમ દશક 100 થી ગુણીએ એટલે 100 ના 2 શૂન્ય 8 56 નો છગડો અને વધી પડશે 5 9 63 નો ત્રગડો અને વધી 9 63 અને 5 વધી નાખો એટલે કેટલા થઈ જશે 68 68 નો શું મૂકશો તો કે 8 વડે વધી કેટલી પડશે 6 8 56 56 માં 6 નાખીએ તો શું આવી જશે તો કે 62 હવે દશક થી મોકે એકમ દશક દશક નો શૂન્ય 88 64 નો ચોગડો વધી કેટલી પડશે તો કે 6 હવે 9 8 72 માં 6 નાખીએ તો 78 નો આઠડો વધી કેટલી પડશે 7 88 64 માં 7 નાખીએ તો 71 એકમ થી મોકે 5 8 40 નું શૂન્ય ને વધી કેટલી પડશે તો કે 4 5 9 45 માં 4 નાખીએ તો 49 નો નવડો વધી કેટલી પડશે તો કે 4 5 8 40 માં 4 નાખીએ તો શું આવશે તો કે 44 આનો આપણે સરવાળો કરતા અહીંયા તો અહીંયા શૂન્ય નું શૂન્ય 9 ને 4 13 નો ત્રણડો વધી પડશે 1 છને 1 7 ને 8 15 ને 4 19 નો નવડો વધી પડશે 1 8 ને 1 9 ને 1 10 ને 4 14 નો ચોગડો વધી પડશે 1 7 ને 2 9 ને 1 10 નો શૂન્ય ને વધી પડશે 1 છને 1 7 તો અહીંયા 720000 ને અહીંયા એવા 704000 મતલબ 2750000 થી બેઠે જ છે બરાબર મતલબ આપણે નજીકમાં જ ગણી શકીએ તો આવી રીતે તમે ચકાસી પણ શકો પણ દરેક વખતે આ ગુણાકાર નહીં કરતા અંદાજે આ તો મેં તમને ખાલી જાણકારી માટે કરી તમારે માત્ર અસરે કિંમત કીધી હોય ત્યારે અંદાજિત કિંમત જ મેળવે બરાબર ને તો હવે ડીમાં આપણે માત્ર અંદાજિત કિંમત જોઈ લઈએ તો જુઓ 958 ગુણ્યા 387 એકમ દશક અને 100 બરાબર ને મહત્તમ સ્થાન સુધી હું આપણે જે અહીંયા તારણ મેળવ્યું છે કે તારણ મુજબ કરીએ તો મહત્તમ સ્થાન 100 છે હવે 100 પછી શું અહીં પાસે આપણને તો કે 58 અને 100 ના અડધા કેટલા થાય તો કે 50 50 થી આ કેવા છે તો કે મોટા છે મોટા હોય તો એના પછીના 100 લઈ લેવો મતલબ 900 પછીના 100 એટલે 1000 મતલબ 1000 એવું જાણા કે જો એકમ દશક 100 શું છે 100 પછી તો કે 87 100 ના અડધા કેટલા થાય તો કે 50 અડધા થી આ સંખ્યા કેવા છે 87 તો કે મોટા છે મોટા હોય તો પછીના 100 લઈ લ્યો તો 300 પછીના 100 એટલે કેટલા થયા તો કે 400 આનો બે નો ગુણાકાર કરો એ 4 1 4 અને પાછળ 3 ને 2 5 શૂન્ય લગાડી દો મતલબ 4 લાખ આ જો ઠીક છે દર વખતે મેં કીધું એમ ગુણાકારો ચકાસવાની જરૂર નથી આ તારણ મુજબ તમારે અંદાજિત કિંમત ગુણાકારમાં મેળવી લેવાની છે બરાબર તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે સરવાળા બાદબાકી ગુણાકાર બરાબર એ ક્રિયાઓમાં પણ અંદાજિત કિંમત કેવી રીતે શોધી શકાય અને આ અંદાજિત કિંમતો જે છે એનું શું મહત્વ છે તો એ બંને બાબતોનો ખ્યાલ આવી જાય પછી તમને અહીંયા જે તારણ આપ્યું છે એ તારણ
જોઈએ 37.1881 તો 37 એટલે દસકમાં આશરે કિંમત આની જુઓ જોઈએ 40 થઈ ને દસક ઉપર 3 ને દસક પછી 7 બરોબર કે 5 થી મોટા આવે અને 4 થી આવે 40 ક્યાં અને 1.1100000 મહત્તમ સ્થાન 1000 પછી 889 અને 1000 ના અડધા 500 કરતા એ કેવા છે તો કે મોટા છે એટલે અહીંયા આપણે 1000 ઉપર 1 વધારી દઈએ એટલે 2000 થયા કે બંનેનો કિંમત નો ગુણાકાર તમે કહો જો અહીં 2000 ગુણ્યા 40 એટલે તમને કેટલા મળે છે તો કે 80000 બરોબર તો 80000 એ કોઈ જવાબ નથી તમે વ્યાજ નહીં ભરી શકો પણ આપણો અંદાજિત જવાબ 8000 આવે કે પછી આમાં કીધું છે 8 લાખ આવે તો સમજી જવાનું કે કંઈક ખોટું છે બરોબર ને તો અંદાજિત જવાબ કેમ શોધવા કે હવે હું માનું ત્યાં સુધી તમને ખ્યાલ આવી ગયો હશે આ દાખલામાં ધારો કે આનો મેં 100 માં કિંમત લીધી હોત તો શું થાય 1.1 ને 100 ઉપર કાઈ નથી એટલે શૂન્ય 100 પછી તો કે 37 100 ના અડધા 50 થી નાના એટલે હું શૂન્ય મૂકું તો આ કિંમત આખી અહીં શૂન્ય મૂકી દો હવે શૂન્ય ગુણ્યા હું 2000 કરું કે પછી 1837 એમના એ રાખીને કરું જવાબ શૂન્ય થઈ ગયો તો એ કોઈ વાસ્તવિક જવાબ કહેવાય ન કહેવાય બરોબર ને મારે કોઈને 1889 ગુણ્યા 37 રકમ દેવાની ખાતરી હોય હું શૂન્ય રૂપિયા દઈ દઉં તો ચાલે ન ચાલે બસ તો આ વસ્તુઓ અહીંયા તમારા મુદ્દા સ્વરૂપે આવી છે એના ઉપરથી તમારે 1.3 આવ્યું છે બરાબર તો 1.3 જે છે એ સ્વાધ્યાય વ્યવસ્થિત 3 દાખલા છે એ કરી લો પછી આપણે કૌંસનો ઉપયોગ જે છે અને રોમન પદ્ધતિ બરોબર એના દાખલાઓ અને એ દાખલાઓ ઉદાહરણો છે એની ચર્ચા જે છે એ આપણે કરી લઈએ એટલે આપણો આ ચિત્ર જે છે શું થઈ જશે પૂરું થઈ જશે બરાબર ને તો આટલું તમે પહેલા વ્યવસ્થિત સેલ્ફ પ્રેક્ટિસમાં જોઈ લ્યો